આપણી સાથે આજે માં સ્વામીની પ્રેરણાની સંવાદ શ્રેણીમાં વાર્તાલાપ કરવા માટે પોતાનું જ્ઞાન પીરસવા માટે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ છે. આપને મારા વંદન પ્રણામ નમસ્કાર. માં સ્વામીની સંવાદ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ વખતે એક વિશિષ્ટ વિષય લઈને આવ્યા છીએ, ધર્મનું અંતિમ ચરણ શું અને એ ખ્યાલ કેવી રીતે આવે. ધર્મ માટે આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ, વિચારણા કરીએ છીએ, પરંતુ માણસ ખરેખર ધાર્મિક છે કે નહીં એ ખ્યાલ કેવી રીતે આવે. તો કોવિડના સમયની અંદર એક વસ્તુની કલ્પના આવી કે બહુ ઓછી વ્યક્તિઓ, ભલે 12 વ્યક્તિઓ કરેજિયસ દેખાતી હોય, હિંમતવાળી દેખાતી હોય, પણ બહુ ઓછી વ્યક્તિઓ જોવા મળી કે જે નિડર હતી, નિર્ભય હતી. તો આ વખતનો માં સ્વામીની પ્રેરણાની આ સંવાદ શ્રેણીનો વિષય છે નિડરતા અને નિર્ભયતા. એવા કેટલા વ્યક્તિત્વ આપણે જોયા છે કે જેઓની પાસે કંઈ જ નથી હોતી, સંપત્તિ નથી હોતી, સ્થિતિઓ નથી હોતી, પરિસ્થિતિ નથી હોતી, સમાજમાં કોઈ પોઝિશન નથી હોતી, અને છતાં પણ સુખ, શાંતિ, હળવાશ, પ્રસન્નતામાં એ લોકો જીવી રહ્યા છે. એ લોકોના જીવનમાં આપણને મધુરતા દેખાય છે. અને એવી કેટલી વ્યક્તિઓ દેખાય છે જેની પાસે જીવનમાં જીવવા માટે બધું જ હોય છે, પણ છતાંય કન્ટિન્યુઅસલી આપણે એને હાઈવેમાં જોઈએ છીએ, આપણે એને કોઈને કોઈ જાતના ડરમાં જીવતા જોઈએ છીએ. તો મારા સાહેબ, ખરેખર આ એક એવો વિષય છે જે કોવિડે આપણને શીખવાડ્યો કે ડર અને ભય એ માણસને ખાઈ જાય છે. તો આજે આપના વિચારો જાણવા છે કે ખરેખર આ ડર અને ભય શું છે, એ કેવી રીતે આવે છે, એને કેવી રીતે દૂર કરી શકાય, અને કઈ રીતે એનું ડેવલપમેન્ટ થાય કે જેથી મનુષ્ય પોતાના જીવન દરમિયાન હળવાશ અનુભવી શકે, પ્રસન્નતા અનુભવી શકે, મધુરતા અનુભવી શકે. તો ફરી એકવાર આપનો આભાર માનું છું આ સમાજ શ્રેણીમાં આવવા બદલ. મારો પહેલો પ્રશ્ન છે કે ખરેખર આ ડર અને ભય છે શું? જીવનમાં 7 ભય બતાવ્યા છે, એમાં સૌથી વધારે ભય મૃત્યુનો છે. જેમ કે અકસ્માત ભય, પોઈઝન, કોઈ ઝેર આવી જાય, અગ્નિ જે સર્વશસ્ત્ર છે, પણ એ બધાનું મુખ્ય આધાર બતાવ્યો મૃત્યુ. તો સૌથી પહેલાં નિર્ભયતા આવે તો નિડરતા આવે. નિડરતા છે એ બાહ્ય ગુણ છે કે વ્યવહારિક જીવનમાં એમને ક્યાંય પણ સંબોધન કરવું પડે, ક્યાંય જીવન જરૂરિયાત આવશ્યકતાઓ ઊભી થાય ત્યારે નિડરતા જોઈ. પણ એ નિડરતાનો પ્રાદુર્ભાવ એટલે કે જન્મ છે એ નિર્ભયતામાંથી. તો જૈન દર્શને અરિહંત પરમાત્માને 7 ભયના તાલણહાર બતાવ્યા. હવે એ જ શ્રેણીમાં આપણને ભગવાન મહાવીર પણ એ જ કહેવા માગે છે સમસ્ત સૃષ્ટિના જીવોને કે તમને જ્યારે આત્મદર્શન જાગે, અથવા તો શરીર અને આત્મા ભિન્ન છે એવી જ્યારે તમારી શ્રદ્ધા સઘન બને, સઘન એટલે કે કોઈ મિનમેક ફેરફાર નહીં, ત્યારે તમારામાં નિર્ભયતાનો જન્મ થાય. હવે ભય શેનો છે કે શરીરની જીજી વિશા, જીવનપ્રિય છે, મરવું નથી, કારણ કે જન્મ કરતા મૃત્યુની અનંત ગણી વેદના શાસ્ત્રકારો બતાવી. એટલે લોકોના માનસમાં એમ છે કે ભાઈ જન્મ કરતા મૃત્યુ બહુ રીબાઈ રીબાઈને, ત્યારે જૈન દર્શન એમ કહે છે કે તમારું જીવન કેવું પસાર થયું છે, માર્ગાનુસારીના 35 બોલ ન્યાયપૂર્વક, નીતિપૂર્વક, ચારિત્રવાનપૂર્વક, તો તમને કોઈ ભય જ નહીં લાગે. જાણે કે સર્પ જેમ પોતાની કાચડી છોડે છે અને છોડીને ભાગે છે, કારણ કે એની આંખ ઉપર વીંટળાઈ જાય એટલે સેજ એને અંધારું લાગે,
तो एने एम थाय के मने मुक्त वातावरण मळ्युं एम जेने समझाय छे के शरीर अने आत्मा अलग छे एटले मृत्युनो भय निकळी जाय छे एटले निर्भयता आवे। हवे निर्भयता आवे निडरता सहज थई जाय कारण के हवे अमने कोई अपेक्षा नथी कि भाई अहीं मने मान सम्मान मळशे मारा प्रत्ये केवो भाव राखशे विषमता राखशे एने ई छे के जे सत्य छे ए सत्यनुं मारे उच्चारण करवुं छे एटले निर्भयताथी निडरता आवे छे। तो आ भयने दूर करवा माटे आत्मज्ञान जरूरी छे। हवे ज्यां सुधी आत्मज्ञाननी कक्षामां आपणे न पहोंची शकीए त्यां सुधी मानवीय जे गुणों छे नीतिमत्ता नैतिकता चारित्रमय जीवननुं घडतर कारण के हवे असत्यनुं वर्जन हवे एने खबर छे कि मारे कोई विचारपूर्वक एक शब्द बोलवानो नथी कारण के जे कंई छे ए सत्य छे ए स्पष्ट छे एटले स्वाभाविक एना जीवनमांथी आपणने निडरतानी झलक देखाय અને આવી જ્યારે નિડરતા આવે ત્યારે એ ચાલ્યા જતા હોય અને એને પડછાયો દેખાય કે મારી પાછળ કોઈ શસ્ત્રધારી આવી રહ્યા છે કદાચ મને મારવા માટે તો પણ એના એક મુખની રેખા ફરકી શકે નહીં અને કહેવાય સંપૂર્ણ આત્મજ્ઞાન। તો જૈન શાસ્ત્રોમાં 7 પ્રકારના ભય બતાવ્યા છે વ્યવહારિક રીતે એ ભયમાંથી દૂર થવા માટે। હવે કોઈ આપણને પ્રશ્ન કરે કે ભાઈ આ ભયમાંથી છૂટવું કેમ, આપણે એ ભયમાંથી છૂટવું કેમ એ પ્રશ્ન પર આવીએ એ પહેલાં આપણે જે વાત કરી એમાં મને એક વધારે પ્રશ્ન છે જે આ સબ્જેક્ટ સાથે કદાચ કનેક્ટેડ નથી, પણ આપણે બહુ એક ઉત્તમ વાત કરી દીધી આત્મજ્ઞાનની કે ભેદ જ્ઞાનની। આત્મા અને શરીર એ ભેદ જ્ઞાન જૈન ધર્મે બતાવેલું છે કે જુદા છે, તો આપણે એ છૂટવું કેવી રીતે એ સબ્જેક્ટ પર આવીએ એ પહેલાં ખરેખર આ ભેદ જ્ઞાનમાં આગળ કેવી રીતે વધી શકાય? એટલે ભેદ જ્ઞાન છે એ જ્ઞાનયોગથી પ્રાપ્ત થાય છે। કોઈ પણ સંસારની ઘટના ઘટે, ચાહે પ્રિયમાં પ્રિય વ્યક્તિનો વિયોગ, ચાહે જન્મદાતા માતા પિતાનો વિયોગ, ચાહે જીવનદાતા ગુરુ ગુરુણીનો વિયોગ, કે ચાહે કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય કે પદાર્થ હોય કે જે આપણી પ્રિય વસ્તુ છે, અથવા તો આપણું શરીર પ્રિય છે એની અંદર કોઈ ફ્રેક્ચર છે, કેન્સર જેવો મહારોગ છે, હવે એ સમયે જે કંઈ આપણને એડવાઇસ મળે, ઉપદેશ મળે, સલાહ મળે કે ટ્રીટમેન્ટ, પણ એના દ્વારા આપણું મન એને સ્વીકારવા તૈયાર નથી। એ ક્યારે તમે સ્વીકારી શકશો? જ્યારે તમારા જ્ઞાનયોગની પરાકાષ્ઠા આવશે કે ભાઈ કેન્સર છે તો એ મારા પૂર્વકૃત કર્મનો ઉદય છે, તો કેન્સર કોને છે? આત્માને નથી, શરીરને છે। શરીર કોણ છે? તો કે વિનાશી છે, ક્ષણભંગુર છે, સડન પડન વિધ્વંસન, એ જીર્ણ થઈ જશે, ધીમે ધીમે રાખ દ્વારા ઉડી જશે। તો આત્મા કોણ છે? તો કે શાશ્વત છે, જ્યાં જઈશ ત્યાં મારા આત્મગુણો સાથે આવશે, વર્તમાનના જેટલા ગુણો કેળવા છે એ મારી સાથે આવશે, તો પછી ઓટોમેટિક એના જીવનમાંથી ભય સંજ્ઞા નાબૂદ થતી જાય। એટલે ભયને દૂર કરવા માટે જૈન ગ્રંથો, હિન્દુ ગ્રંથો અને અન્ય જેટલા કંઈ ઉપદેશકો છે એમનું લગભગ તારણ એવું નીકળે છે કે જ્ઞાનયોગ છે એ સર્વોપરી છે। જેમ કે 3 યોગ છે, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, પણ એ તમામ ગ્રંથકારો માને છે કે સંસારીને ધર્મ માર્ગે વાળવા, ભક્તિ માર્ગે વાળવા માટે સૌથી પહેલાં એને ભક્તિયોગ બતાવ્યો કે જેને કશું જ ખબર નથી એને એમ છે કે હું પામર છું અને પ્રભુ પરમાત્મા છે। જેમ મીરાબાઈએ ગીતો આખી જિંદગી ગાયા કે મેરે તો ગિરધર ગોપાલા, કે બસ હું પામર છું એ પરમાત્મા છે, પણ એને જ્યારે આત્મજ્ઞાન લઈ લીધું
ज्ञान योग प्रगट थयो त्यारे एमनी काव्य रचनाओ चेन्ज थई गई के आत्मा ने ओळखा विना रे भवना फेरा नहीं तो टड़े रे। त्यारे एनी पराकाष्ठा आवी के भाई ए परमात्मा नहीं, हूँ पण परमात्मा छू, हूँ एटले के मारो आत्मा अने सामे श्री कृष्णनो आत्मा पण परमात्मा छे। हवे आने कहेवाय भेद विज्ञान, ज्ञान योग द्वारा। एम जयरे व्यक्ति ने ज्ञान योग द्वारा भेद विज्ञान थाय छे एटले ऑटोमेटिक एनो भय दूर थाय। तो ये क्यारे शक्य बनशे, जयरे आपणा जीवन में ज्ञान योग प्रगट थाय। हवे ज्ञान योग माटे कोई पुस्तकना अवलंबननी के कोई सद्गुरुनी के अन्य कोई एनी जरूर छे एवुं नथी। ज्ञान योग बे रीते प्रगट थाय, एक स्वयंभू अने एक कोईकना अवलंबन थी। हवे जीवनी योग्यता अने पात्रता केवी छे एना उपर आधारित छे। जेम के आपणे एक शब्द आवे छे जैन दर्शनना नमोथणंगमां के स्वयं संबुद्धान, के स्वयं ज्ञान प्रगट थयुं। स्वयं त्यारे कोकने निमित्तथी थयुं, कोई वृद्धने जोया, कोई झाड़ना पान खरता जोया, कोई कोई नु मृत्यु जोयू अने ई क्षणे एनी चेतना प्रगटी अने एना द्वारा चैतन्य एटले आत्मानी ओळखाण थई। हवे आपणी पात्रता ने योग्यता केटली छे, जैन दर्शने बतायुं के एक ज शब्द के भाई आत्मा, कर्म, धर्म, शरीर एना चिंतन में जो व्यक्ति ऊंडो उतरी जाए तो एमाने एमा एने आत्मज्ञान प्रगट थई जाए। हवे आत्मज्ञान प्रगट माटे मात्र बे घड़ीनो समय जरूर छे, पण वर्तमान में आपणे एक ज विचार के अनुप्रेक्षा के चिंतन में बे घड़ी एटले 48 मिनिट स्थिर रही सकता नथी। एटले थोड़ू थोड़ू भेगू करी 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 अने आपणी चेतना ने आपणे एकत्रित करवी पड़े छे। हवे आवी चेतना एकत्रित थाय एटले ऑटोमेटिक तमे प्रत्येक क्षणे, चाहे जमवा बैठा, चाहे स्नान करवा बैठा, चाहे वेपार करवा बैठा, चाहे तमे पैसा गणवा बैठा, चाहे तेजोरी माथी तमे कोई आभूषण काढो छो, पण प्रत्येक क्षणे तमारू आत्मज्ञान चालू छे कि आ जड़ छे, हूँ चेतन छू, आ नाशवंत छे, हूँ शाश्वत छू। हवे आ प्रत्येक क्षणे जेनी चेतना जागृत छे तो एनु आत्मज्ञान एने संपूर्णपणे निर्भीक बनावे छे। एटले सौथी अगत्यनी वात छे ज्ञान योगनी। तो मीराबाई भक्ति योग केटलाक जीवो कर्म योग ने माने छे के भाई ऊपरवाळानी मरजी प्रमाणे थाय छे, पण ए हजी पराकाष्ठा सुधी नथी पहोंच्या, તત્વને પામી નથી શક્યા, પણ તત્વને એ જ પામે છે કે જ્ઞાન યોગ। જ્ઞાન યોગ એટલે જ્ઞાની એમ સમજે છે કે મારે કંઈ કરવાનું નથી, જે થવાનું છે એ થવાનું છે, જ્ઞાનીને કંઈ કરવું ન પડે, અજ્ઞાનીને બધું કરવું પડે, બસ આટલો બે વચ્ચે ડિફરન્સ છે। માનો કે ભાઈ એક ગૃહસ્થ છે, હવે અચાનક એમને ભાવના છે કે મારે આજે કંઈક સત્સંગ કરવો છે, પણ અચાનક એમને કોઈ એવું વેપારી કે સાંસારિક કાર્ય આવી ગયું તો એનો વિકલ્પ એટલો જ હોય કે અત્યારે જે કંઈ સંયોગો છે એનો સહર્ષ સ્વીકાર, એટલે ક્યાંય એને રાગ દ્વેષની પરિણતિ આવે નહીં કે ભાઈ ઓલું કામ બાકી રહી ગયું, આ કરવાનું બાકી હતું, આનું આમ એ સમજે કે જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટે છે, મારે જ્ઞાન યોગમાં સ્થિર રહેવાનું છે। તો આવા જ્ઞાન યોગ દ્વારા વ્યક્તિ સતત, ચાહે ઊંઘમાં હોય તો પણ સ્વાન વૃત્તિ, આપણને એમ લાગે છે કે આ રસ્તા ઉપર કે આપણા ઘરમાં સ્વાન સૂતો છે, એના મુખમાંથી હાંફવાનો અવાજ આવે છે, પણ તમે ગમે એવા દબાતા પગે નીકળો કે ચપ્પલ ન હોય, શૂઝ ન હોય,
અને ધીમેકથી પગલાં પાડો તો પણ શ્વાન જાગી જશે. આ એક શ્વાનનો ગુણ છે. એમ આત્મજ્ઞાની સાધક આત્માનો આ ગુણ છે કે દ્રવ્યથી બહારથી લોકોને લાગે છે કે ભર ઊંઘમાં છે, કદાચિત એમના નશકોરા પણ વાગતા હોય, પણ અંદરથી જાગ્રત છે. એક તણખલું ખરે એના મકાનમાં, એના રૂમમાં, તો પણ એ જાગ્રત બની જાય. કારણ કે એ આત્માને ઊંઘ કરાવતા નથી. ઔદારિક શરીર જે શ્રમિત છે એટલે એ ઊંઘની પર્યાય શરીરને સોંપે છે. તો આવું જેનું જાગરણ છે એ સ્વયં પણ આત્મજ્ઞાની બની શકે, સેલ્ફ, અથવા તો કોઈના માધ્યમથી. કદાચ એમની યોગ્યતા એટલી ન પ્રગટ થઈ હોય અથવા એની ચેનલ ન પકડાતી હોય તો કોઈ મહાપુરુષો પાસે જઈ અને એમની પરિસ્થિતિ બતાવે. જેમ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ, તો એમને એવો વિકલ્પ કરેલો કે ભાઈ ગુરુજીને આટલું ધ્યાન લાગે છે તો મને કેમ ન લાગે. અને એ સ્વયં મંદિરમાં બેસી અને ધ્યાનની ધારામાં ઉતરી ગયા. પણ એમનું મન ચંચલ હતું. ગુરુએ પણ એક પ્રયોગ કર્યો કે શિષ્યની ભાવના છે સેલ્ફ, તો ભલે એ પોતા દ્વારા પામે, પણ ગુરુ તો જાણકાર હતા કે આમના સંકલ્પ વિકલ્પ ચાલુ છે. અને જો વધુ સમય સંકલ્પ વિકલ્પ ચાલશે તો કદાચ આમને ધ્યાન પ્રત્યે, આત્મજાગરણ પ્રત્યે કદાચિત એનું મન ઉઠી પણ જાય કે ભાઈ આટલી બધી મેં મહેનત કરી, અરુચિ થઈ જાય કે ભાઈ આટલો શ્રમ કર્યો તો હવે મારે આમાં કંઈ જવું નથી. એટલે ગુરુ એમના મનોગત ભાવોને જાણતા હતા, તરત ત્યાં પહોંચ્યા. અને જેને હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપાત કહેવાય, ટેલિપથી કહો, શક્તિપાત કહો, તો એમને જઈને એમના શિર ઉપર હાથનો પંજો મૂક્યો અને બીજી સેકન્ડે વિવેકાનંદને ધ્યાન લાગી ગયું કે જે નિર્ભીક બનવા માગતા હતા, ભારત માટે એક સંદેશ આપવા માગતા હતા જાગૃતતાનો, એ તરત જ એની આત્મચેતનામાં એ તિરોહિત બની ગયા. એટલે બે પક્ષે છે. ઘણા આત્માઓ એવા છે કે સ્વયં અંદરની પર્યાયોથી કે ભાઈ આ મારી પાસે ધન છે, આ મારી પાસે મકાન છે, આ મારી પાસે પરિવાર છે, આ મારું શરીર, આટલું શરીર સૌષ્ઠવ છે, છતાં પણ એમાંથી અલિપ્ત બની અને પોતે પ્રત્યેક ક્ષણે જાગૃતમય જીવન જીવે છે કે જે કંઈ થઈ રહ્યું છે એ પર્યાય છે, હું તો ચેતન છું, આત્મા છું. કે ભાઈ આ જમવા બેઠો તો કોણ જમે છે? ઔદારિક શરીર. હા, એના ગુણધર્મનું વર્ણન કરશે કે ભાઈ આ શિખંડ ખાટું છે, વધારે ખાટું છે, કે આ શાક તીખું છે, પણ એને કોઈ અંદરમાં રાગદ્વેષની પરિણતિ નથી. એ તો એના જેવા ગુણ છે એ ગુણનું વર્ણન કરે છે. કે ભાઈ કોઈ કહેશે કે ભાઈ તમે કરોડપતિ છો, તમે અબજપતિ છો, અથવા એમને કોઈ પૂછે કે ભાઈ તમે કરોડપતિ છો, તમે અબજપતિ છો, હવે એમને એમ લાગે કે સામેનું પાત્ર એવું છે કે જ્યાં હું મૌન રહી શકું એમ નથી, કે ભાઈ મારા ઉપકારી છે, માતા પિતા છે, અથવા તો એની વે તો મારે એમને આન્સર આપવો પડે એમ છે, તો કદાચિત એ બોલશે કે હું અબજપતિ છું, પણ એ અબજનો સ્પર્શ એને નહીં હોય, કે એ સમજે છે કે એ પણ પર્યાય છે. કોના વડે છે અબજ? તો કે પુણ્યના ઉદય વડે. એટલે ત્યાં પણ એનું આત્મજ્ઞાન જાગ્રત છે. એટલે એ અબજપતિ સ્વીકારવા છતાં કર્મનો બંધ નથી, આ જ્ઞાનની પરાકાષ્ઠા. બસ આ જ્ઞાન યોગ છે એ આત્મચેતનાથી લઈ નિર્ભીકતા, નિડરતા, નિખાલસતા, કદાચિત માનો કે પૂર્વના સંયોગે, પૂર્વ કર્મના સંયોગે કોઈ એનાથી ભૂલ થઈ ગઈ, સ્ખલના થઈ ગઈ, કે જે બિલીવ ન કરી શકે પોતે કે આવું કેમ બની ગયું, તો એ નિખાલસતાથી એનો સ્વીકાર પણ કરશે કે ભાઈ મારાથી આ ક્ષણે આવું બની ગયું. તો એનો પણ એને પાછો ખેદ ન હોય,
ખેદ કરવો એ પણ અજ્ઞાનતા છે કે ભાઈ ડોર બંધ કરવા ગયા અને અચાનક એક ઢેઢ ગરોડી ત્યાં આવી ગઈ અને એની પૂંછડી કપાઈ ગઈ પણ એના કોઈ ભાવ નથી જર્ની કરતા હતા બાય કાર સામે નજરમાં એમને કોઈ પણ પક્ષી છે કે પશુ ચાહે નાનકડું બતક છે કે કૂકડો છે દેખાય છે પોતે સાવધાની રાખી અને નજરથી જોયું કે કૂકડો ઊભો રહી ગયો છે તો ગાડી પસાર થઈ જશે પણ ગાડી સ્ટાર્ટ થઈને અવાજ આવવાથી કૂકડો પણ સ્ટાર્ટ થયો અને વ્હીલની નીચે આવી ગયો તો એ જાણે છે કે આ સ્પર્શના હતી એના દિલમાં અનુકંપા છે કદાચિત એ નિખાલસતાથી એનો સ્વીકાર પણ કરશે એના માલિકને કદાચિત કંઈક મદદ પણ કરશે પણ વારંવાર જેનું ફીલ છે જ્ઞાનીનો ગુણ શું છે કે જે સમયની ઘટના ઘટી છે એનો સ્વીકાર એટલે એની પરાકાષ્ઠા આવે એટલે એને સમજાઈ ગયું કે શરીર અને આત્મા અલગ છે જેમ કે સંસારી છે તો સ્નાન કરવા ગયા સ્નાનમાં ગરમી છે તો ઠંડુ પાણી એને સારું લાગે છે અથવા તો ઠંડીના દિવસો છે તો ગરમ પાણી સારું લાગે છે તો ત્યારે એમની ચેતના એ છે કે ભાઈ આ પાણી શું કરે છે તો કે શરીરની શુદ્ધિનું કામ કરે છે પણ જે સંવેદના છે કે આ ઠંડુ ને ગરમ સાર એ ભાવ એનામાંથી નીકળી જાય એટલે સ્નાન કરતા કરતા પણ એનો કર્મ બંધ નથી એ સ્નાન કરતા પણ કર્મ નિર્જરા જમવા છતાં પણ કર્મ નિર્જરા સંસારની પ્રત્યેક ક્રિયા કરવા છતાં પણ કર્મ નિર્જરા હવે શા માટે જ્ઞાનની પરાકાષ્ઠા બતાવી તો શાસ્ત્રકારોએ બતાવ્યું કે ઇહ લોગો વૈયાવડ્યમ એક આચારંગ સૂત્રમાં બહુ મહાવીરે સરસ વાત કરી કે જો ભાઈ તમે કર્મ બાંધો અને એ જ કર્મ તમારી સાથે ભવો ભવ આવે તો તમારો કોઈ દિવસ મોક્ષ એટલે મુક્તિ થાય જ નહીં આ ભવમાં તમે બાંધ્યા એ આવતા ભવમાં ઉદયમાં એ ભવમાં બાંધ્યા પાછા આગલા ભવમાં કારણ કે મોહનીય કર્મ સૌથી શિરમોર છે હવે સંસારિક જીવનમાં ક્યાંક ને ક્યાંક તો માણસને એટેચમેન્ટ લગાવ આસક્તિ મોહ થવાનો તો મહાવીરે બતાવ્યું કે આત્મચેતનાનો એક ગુણ છે કે ઇહ લોગ્ય આ ભવમાં બાંધેલા કર્મ તમે આ ભવમાં ખપાવી શકો તીર્થંકરોએ લગ્ન કર્યા તો સ્વાભાવિક છે કે પત્નીની ડિમાન્ડ હોય કે ભાઈ તમે દીક્ષા લેશો પણ મારે તો ગૃહસ્થ જીવન છે તો મારે પરિવાર માટે અથવા તો મારા જીવન માટે મારે કોઈ અવલંબન જોશે તો કદાચિત એ ગૃહસ્થાશ્રમના નિયમ પ્રમાણે ગૃહસ્થ જીવન દાંપત્ય જીવન પ્રમાણે સંતાનની ઉત્પત્તિ પણ થાય છતાં પણ એમનો ઉદાસીન ભાવ એવો હોય કે એ પ્રકારનું મોહ કર્મનો બંધ થતો નથી એટલી એની જાગૃતિ હોય છે એટલું એનો જ્ઞાનનો ઉપયોગ હોય છે એટલે આમ તમે જુઓ તો જ્ઞાન ચેતનાને પ્રગટાવવા બહુ શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર છે કે ઉદય પ્લસ ઉપયોગ એટલે આપણા કોઈ પણ કર્મનો ઉદય ચાહે એક્સિડન્ટ થયું પગમાં વાગ્યું શરદી થઈ તાવ આવ્યો બિઝનેસમાં લોસ ગયો એ ઉદય છે પૂર્વના કર્મનો એમાં પ્લસ ઉપયોગ એટલે તમારું મન એમાં ઇન્વોલ્વ થઈ ગયું મન એટલે કે આત્મા કે ભાઈ સતત તમને એના વિચારો આવે કેમ આવી રીતે બન્યું શા માટે લોસ ગયો શા માટે આમ થયું કેમ મને સામેવાળાએ દગો આપ્યો એટલે તમારો સતત કર્મ બંધ ચાલુ છે નથી તમે કોઈને કશું જ કરતા નથી પણ અંદરમાં અશુભ ભાવની ધારા છે તો તમે એકાંતમાં બેઠા છો ઘરમાં છતાં તમારો કર્મ બંધ ચાલુ છે અને એની સામે મહાવીરે સૂત્ર આપ્યું કે ઉદય માઇનસ ઉપયોગ એટલે મુક્તિ નિર્જરા ભેદ વિજ્ઞાન આત્મજ્ઞાન કે તમારો ઉદય આવ્યો જેમ કે ભાઈ તમે કોઈ પણ એક હોલમાં રૂમમાં બેઠા છો એસી ચાલુ છે પંખા ચાલુ છે ઠંડક છે અને અચાનક ઇલેક્ટ્રિકસિટીમાંથી લાઈટ ગઈ પણ
તમારું મન જ એવું સ્ટેબલ થઈ ગયું હોય કે નથી તમને ઠંડીનો સ્પર્શ, નથી ગરમીનો સ્પર્શ, એટલે એ બે મિનિટ લાઇટ જવા છતાં પણ તમને કર્મબંધ નથી અને બે મિનિટ પછી લાઇટ આવવા છતાં પણ એમાં આસક્તિ નથી, એટલે એમાંય કર્મબંધ નથી. તો એક જ સૂત્ર છે કે ઉદય માઇનસ ઉપયોગ. જે કંઈ ગૃહસ્થ જીવન છે કે સાધક જીવન છે, ચાહે ભલે સાધુ હોય, તો એનું લક્ષ્ય એક જ હોય કે ઉદય જે છે એમાં મારે ઉપયોગ, એટલે મારા ભાવને ઇન્વોલ્વ કરવા નથી. માન સન્માન મળે કે ન મળે, સાધુ હોય તો ગોચરી પાણી મળે અથવા ન મળે, અથવા તો કોઈ શ્રાવક અથવા અનુયાયી ઉપાસક એમની વાતનો સ્વીકાર કરે અથવા ન કરે, કે અથવા તો શિષ્ય શિષ્યાઓ એની આજ્ઞાનું પાલન કરે અથવા ન કરે, તો બધી સ્થિતિમાં જેનું મન સમાન છે, સમાન એટલે કે જેને આપણી ભાષામાં કે જ્ઞાતા દ્રષ્ટા, તટસ્થ સાદી ભાષા, કે એ જોવે છે કે આ ઉદય છે પણ મારે એમાં ઇન્વોલ્વ થવાનું નથી. બહુ બહુ સરસ. મને લાગે છે કે એક પ્રશ્નના જવાબમાં મને જે શીખવા મળ્યું એ ભેદ જ્ઞાનથી માંડીને જ્ઞાતા દ્રષ્ટા તટસ્થ ભાવ કે અલિપ્ત ભાવ સુધી તમે લઈ ગયા, અને ત્યાંથી તમે જે જાગૃતતા સજાગતાની વાત કરી અને નિદ્રા વિજેતા ડુંગરસિંહ મહારાજ સાહેબના દર્શન પણ કરાવી દીધા, બરાબર છે. અને એનાથી આગળ વધીએ તો મારા મા સ્વામી જય વિજયાબાઈ માસજીથી કહેતા હતા હંમેશા કે ધ્યાનના છેલ્લા જે બે પ્રકાર છે, એક છે ધર્મ ધ્યાન, એટલે એની ડેફિનેશનમાં ધર્મ ધ્યાન એટલે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ, અને શુક્લ ધ્યાન એટલે પરિસ્થિતિ ઉપર પ્રભુત્વ. આ બધી વાત એક શોર્ટમાં એક પ્રશ્નના જવાબમાં આપે કરી દીધી. બહુ સરસ. યુ નો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ થિંગ ટુ હેપન. આપણે હવે ભય અને ડર પર આવીએ. તો આ ભય છે એ કાલ્પનિક વસ્તુ છે કે રિયલ વસ્તુ છે? એટલે ભય છે ને એ શું છે કે વ્યક્તિનું ઘડતર જે છે એ નાનપણથી એવું છે કે ચાહે પેરેન્ટ્સ એટલે કે માતા પિતા, હવે દરેક માતા પિતા તો બની જાય છે પણ એ માતા પિતા બનવાને લાયક છે કે નહીં એની પોતાને ખબર હોતી નથી. હવે ખબર નથી હોતી એટલે શું થાય છે કે અનુશાસન નથી કરી શકતા અને પુણ્ય પણ એવા હોતા નથી. કારણ કે જૈન શાસ્ત્ર બતાવે છે પ્રજ્ઞાપના સૂત્રમાં કે શ્રાવક એટલે સંસારી, પાંચમું ગુણસ્થાન સાધનાના જે સ્ટેપ છે 14 ગુણસ્થાન, એ પગથિયામાં પાંચમું પગથિયું છે શ્રાવકનું. તો એના માટે બતાવ્યું કે ભાઈ આદય નામ કર્મનો ઉદય પાંચમા ગુણસ્થાને, એટલે સંસારી શ્રાવકને કે જે વચન બોલે એને કોઈ ઉથાપી શકે નહીં, ચાહે પછી ઘરમાં હોય, પરિવારમાં હોય, કુટુંબમાં હોય, નગરમાં હોય, રાષ્ટ્રમાં હોય કે દેશમાં, એ જે પણ બોલે એ દરેક લોકો એનો સ્વીકાર કરે. હવે દરેકનું પુણ્ય આ પ્રકારનું છે નહીં, એટલે શું થાય છે કે બચપનથી એક ભય ભ્રામકતા જેને કહેવાય ઊભી કરવામાં આવે કે ભાઈ તું સૂઈ જા નહીંતર હમણાં ભૂત આવશે કે લાયન આવશે કે કોઈ પણ માધ્યમ, એટલે બાલ માનસમાં એક ભયનું સામ્રાજ્ય પેદા થાય છે. હવે એ અજ્ઞાનતા છે અને પ્રાય કરીને દરેકના જીવનમાં આ વસ્તુ હોય છે કે ભાઈ આ શેરીમાંથી નીકળતા નહીં, ત્યાં ખીજડા ઉપર મામા થાય છે, તમે જશો તો તમારી બોછી પકડશે, આમ કરશે, અથવા તો આ બાજુ જશો તો આમ, એટલે વારંવાર એ વિચારોને કારણે હવે જેમ શિવાજીનું ઘડતર જીજાબાઈ દ્વારા કે ભાઈ એમને પહેલેથી એવું ઘડતર કર્યું કે ભાઈ તારે તો આ ભારતને બચાવવાનો છે, આઝાદ કરવાનો છે, તારે ગમે એવો વાતભર શત્રુ હોય તારે લડવાનું છે, એટલે એની માનસિકતા અલગ થઈ ગઈ. હવે એમ ભય છે એ ઘણો ખરો કાલ્પનિક છે પણ જ્ઞાન નથી ને, એટલે વ્યક્તિ એનો ભેદ સમજી શકતો નથી. હવે એવી જ રીતે મૃત્યુનો ભય કોઈ આપણને દેખાવે કે ભાઈ આ તો બહુ ભયાનક છે, સહન ન કરી શકો આમ, એટલે આપણું મન ચંચળ બને છે.
तो भय कहो डर कहो ये बधा पर्यायवाची शब्दों छे। हवे भय ने दूर करवा माटे व्यवहारिक भय ने दूर करवामां आवीए, पण मारे ए पहेला एक प्रश्न पूछवो छे जे आपे कह्युं के घरमांथी भयनी शरूआत थाय छे, बराबर छे, नानुं बाळक होय एने। पण ज्यारे हुं धर्मने जोउं छुं, जैन धर्म होय, हिंदू धर्म होय के कोई पण धर्म होय, आपणे कोई धर्मनी जैन धर्मनी वात करता, कोई पण धर्म, त्यारे बे शब्द कंटीन्युअसली बोलवामां आवे छे। एक शब्द छे पाप, बीजो शब्द छे पुण्य। अजय भाई आम करशो तो पाप लागशे એટલે મને ડરાવવામાં આવે છે, અજયભાઈ સારું કામ કરશો તો પુણ્ય મળશે એટલે મને પ્રલોભન આપવામાં આવશે, આમ કરશો તો તમે નરકમાં જશો એટલે ડરાવવામાં આવે છે, આમ કરશો તો સ્વર્ગમાં જશો એટલે મને પ્રલોભન આપવામાં આવે છે। એટલે કેટલીક વાર બાળકની વાત છોડી દો કે માતાને એનો કંટ્રોલ રાખવાનો હોય છે, એટલે કે એ બહાર રખડવા ન માંડે ને રાતના ખોવાઈ ન જાય, એટલા માટે કે બહાર જઈશ તો તને ભૂત ઉપાડી જશે। પરંતુ ધર્મની અંદર જે પાપ અને પુણ્યનું ડર અને પ્રલોભન બતાવવામાં આવે છે, નર્ક અને સ્વર્ગનું ડર અને પ્રલોભન બતાવવામાં આવે છે, તો ખરેખર એ ધર્મ ગણાય ખરો? એટલે એકચ્યુઅલી શું છે કે ભારતની જે સંસ્કૃતિ છે એમાં પ્રભુત્વ ધર્મગુરુઓનું છે, કોઈ પણ ધર્મ ઉપર। હવે સૌથી પહેલાં ધર્મગુરુઓ પાસે જે જ્ઞાનની પરાકાષ્ઠા જોઈ એનો અભાવ છે, એટલે એના કારણે એમના સામ્રાજ્યને આગળ વધારવા જે માતા પિતા દ્વારા નાનપણના સંસ્કાર જેમ બચ્ચાને હોય છે, બાળકને, એ જ વસ્તુ સ્થિતિ અહીંયા પેદા થઈ છે, એટલે ઉત્પન્ન થઈ છે। ઘણીવાર પુણ્ય અને પાપની વ્યાખ્યામાં તત્વ 9 છે, આમ જુઓ તો 2 તત્વ છે, જીવ અને અજીવ, પછી આગળ જતાં એમનું એક વિશ્લેષણ કર્યું એટલે તત્વ 7 બહીના, અને એના પછી લોકો એમ કે ભાઈ હજી અમને સમજાતું નથી એટલે 7માંથી 9 બહીના। પણ વસ્તુ 2 જ છે સમગ્ર વિશ્વમાં, જીવ અને અજીવ। હવે જીવ તત્વ કદી અજીવ ન બને, કોઈ એમ કે હું આને ચકલી બનાવી દઉં, કોઈ કહેશે કે હું એને પાતાળ લોકમાં મોકલી દઈશ, કોઈ કહેશે હું એને નરકમાં મોકલી દઈશ, તો જીવમાંથી કોઈ દિવસ કોઈ અજીવ બનાવી શકે નહીં, અને અજીવને કોઈ જીવને બનાવી શકે, કોઈ કહેશે ભાઈ આ ટેબલમાંથી હમણાં હું કોઈનો જન્મ કરાવી દઉં, એ પોસિબલ નથી। એટલે 2 જ તત્વો ઉપર છે, પણ આપણી મોટામાં મોટી ક્ષતિ એ છે કે દરેકની પાસે જ્ઞાનનો અભાવ છે। અમારા સ્વર્ગીય પૂજ્યપાદ પિતાશ્રી પ્રેમ મુનિ મહારાજ સાહેબ કે જેમણે 80 વર્ષે દીક્ષા લીધેલી, હવે એ જસાપર જેવા નાના ગામમાં 50 વર્ષ સરપંચ, તો ઘણી વખત શેરડીની સિઝનમાં શેરડીનો રસ પીલાય, પછી ગોળ હોય, સ્વાભાવિક સરપંચ હોય એટલે એમને નોતરું મળે, નિમંત્રણ મળે, તો એ જ્યારે જતા હોય તો એમને કોટ પહેરેલો હોય, હવે કોટના ખિસ્સાની અંદર સુડી પણ હોય, સોપારી હોય, એક ખાનામાં તમાકુની ડબ્બી હોય, એકમાં સિગરેટ હોય, એકમાં બીડી હોય, એકમાં બજરની ડબ્બી હોય, હવે અમે બધા નાના, તો અમે કહી કે આ મહેમાનને કોઈ દિવસ ઘરમાં અમે બીડી પીતા જોયા નથી, એ કોઈ દિવસ ના ન પાડે કે બીડી ન પે, પણ એમનો એક આદય નામ કર્મ કે ભાઈ અહીંયા આવ્યા છીએ તો બીડી નહીં પીવાય, બીડી પીવે છે નદીએ જવું પડશે। તો પછી મેં કીધું ઘરમાં કોઈ પીતું નથી મહેમાન, અને આ ખિસ્સામાં કેમ બધું રાખે છે? પછી અમે જોયું કે જ્યાં વાડીએ ગયા અથવા તો પંચાયતની ઓફિસમાં ગયા, ભાઈ અમલદારો આવ્યા અંગ્રેજી યુગ, તો એને ખબર હોય કે આ સિગરેટ પીવે છે, એમને એ પોતાના જેબમાંથી સિગરેટ આપે, એ અમલદાર સિગરેટ પીવે એટલી વારમાં એની વાતચીત કરી લે, ભાઈ અહીંયા સ્કૂલ કરવાની છે, અહીં કૂવો કરવાનો છે, અહીંયા ચબૂતરો કરવાનો છે, આ જગ્યા ફાળવવાની છે અને આ કાગળમાં સહી કરવાની છે, તો એ સિગ્નેચર પણ થઈ જાય, કામ પણ થઈ જાય, ઓલાની સિગરેટ પૂરી થઈ જાય, એટલે એના રસ્તે અને સરપંચ સરપંચના રસ્તે। ત્યારે અમે ઘણી વખત પિતાશ્રીને પૂછતા કે આપણે તો જૈન છીએ, ત્યારે એમને એક તત્વ સમજાયું કે ધર્મ અલગ ચીજ છે અને વ્યવહાર અલગ ચીજ છે, આ છે વ્યવહાર છે, આ ધર્મ નથી। આપણે જૈન છીએ એટલે આપણે આવું ન કરાય, પણ મારે તો
જૈન છું એ પછી છે. પેલા મને સમાજકીય બેસાડ્યો સરપંચ પદે, તો સરપંચની જવાબદારી શું? ગામની સુધારણા, ગામની ચોખ્ખાઈ, સ્વચ્છતા, સેવા. તો મા અને કા મારે એ ડ્યુટી છોડી દેવી જોઈએ અને કા મારે એ ડ્યુટીનું પાલન, કે ભાઈ ડ્યુટી ઇઝ બ્યુટી. એટલે અમને કહેતા કે દીકરા આ બધું છે ને અલગ છે, એ બીડી પીવાથી મને પાપ નથી લાગતું. કારણ કે એ વ્યક્તિ પાસે હજી સમજણ નથી ધર્મની, કે આમાં અગ્નિ કઈના જીવ છે. ત્યારે આપણા ધર્મગુરુઓ શું આગ્રહ રાખે છે? કે આ બધું પાપ છે. એટલે સમાજની અંદર શું થયું કે ધર્મ તત્વ એક બાજુ ચાલ્યું ગયું અને ધર્માભાષ, આપણી ચોખ્ખી ભાષામાં કહી તો દંભ, એટલે ધાર્મિકતા છે ધર્મ નથી. પરદેશના લોકો આવે છે ઇન્ડિયામાં તો તરત એને થશે બહુ ડર્ટી છે, બહુ ગંદકી છે, લોકો આપણને સમજી શકતા નથી. તો એમની પાસે વ્યવહારિક ગુણો છે માનવતાના, ચોખ્ખાઈ રાખવી, સ્વચ્છતા રાખવી, ઈમાનદારી રાખવી, જે કાંઈ વહીવટ થાય ચોખ્ખો રાખવો. ત્યારે ભારતમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ ધર્મ હોવા છતાં, એટલે ધર્મ એટલે કે ધાર્મિકતા, એના કારણે આપણે એને વ્યવહારમાં વણી શકતા નથી. એટલે આપણે જે સાંભળીએ છીએ કે આનાથી નરક થશે, આનાથી સ્વર્ગ થશે, તો આ એક પ્રકારની ધાર્મિકતા છે. ધર્મ સુધી કોણ પહોંચી શકે? તો એક સરસ આચાર્ય ઉમાસ્વાતીજીએ વાત કરી 14મી સદીમાં, તત્વાર સૂત્રની રચના કરી અને બહુ શોર્ટ એન્ડ સ્વીટ, 15 અક્ષર 20 અક્ષર 22 અક્ષર એટલું એક નાનકડું સૂત્ર, અને એના ઉપર બધો સાર આવી જાય. તો એમાં એક નાનકડું એને સૂત્ર આપ્યું કે વથુ સહાવો ધમ્મો, કે ભાઈ ધર્મ એટલે શું? તો કે જે વસ્તુનો જે સ્વભાવ એનું નામ ધર્મ. કે ભાઈ તમે બરફનો સ્પર્શ કરો તો ઠંડક મળશે, કારણ કે એનો સ્વભાવ ઠંડકનો છે. તમે પ્રાઇમસ છે, ગેસ છે, અગ્નિનો ચૂલો, એને ટચ કરશો તો ઉષ્ણતા લાગશે, તો એનો સ્વભાવ ઉષ્ણતાનો છે. તો ધર્મ એટલે શું? કે જે તમારા આત્માનો સ્વભાવ. હવે કોઈ કહેશે આત્માનો સ્વભાવ શું? તો કોઈ કહેશે જ્ઞાતા દ્રષ્ટા બનો. તો કે ભાઈ એ તો એના ગુણ છે, એ ધર્મ નથી. ધર્મ શું? તો કે સમત્વ યોગ. જે પરિસ્થિતિ છે, સારી છે કે નરસી છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, યોગ્ય છે કે અયોગ્ય, એમાં જે વ્યક્તિ એને માત્ર જોવું કે જાણવું એમ પણ નહીં, પણ જાણે કે એનો સ્વીકાર સહજ ભાવે, એટલે એ સમતા, એ ધર્મ છે. લોકો મંદિરે જાય છે, ઉપાશ્રય જાય છે, અથવા તો ચર્ચમાં જાય છે, મસ્જિદમાં જાય, તો લોકો ધર્મ માટે બધું કરવા તૈયાર છે પણ ધર્મ કરવા તૈયાર નથી. એટલે મા સ્વામી જેમ કહેતા હતા ને કે ધર્મ કરતા ધર્મમય જીવન જીવ. હવે જ્યારે મા સ્વામીની પ્રેરણાથી ભાઈ ધર્મમય જીવન એટલે શું? કે માનો કે બે પાર્ટી ઝઘડે છે, કે ભાઈ પોતાની ચોઈસ પ્રમાણે. હવે એ વખતે કોઈ એને જઈને કહેશે કે ભાઈ જેનું ભાગ્ય હશે એને મળશે, પણ તમે અત્યારે ધર્મમય જીવન જીવો, આ છોડી દો, તો લોકો એ સ્વીકારવા તૈયાર નથી. એટલે એ શું કહેશે કે ધર્મ માટે અમારે જે કરવું પડશે, કદાચ મરવું પડે તો મરવા, પણ ધર્મ કરવા તૈયાર નથી. સમગ્ર સૃષ્ટિમાં અત્યારે તમે જોશો તો યુક્રેન અને રશિયા, અથવા તો કોઈ પણ પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વ, હવે આમાં એનું જો તમે તારણ કાઢશો તો એટલું જ નીકળશે કે એ લોકો કોઈને કોઈ ધર્મને તો માનતા જ હશે, પછી જે દેશના, પણ એ ધર્મમય જીવન જીવવા તૈયાર નહોતા, એટલે આ યુદ્ધ થાય. જો એ લોકો એમ કહેશે કે અમારે જે ધર્મ પાડતા હોય, ચર્ચનો પાડતા હોય, ક્રિશ્ચન, એની વે, હવે કહેશે અમારા ભગવાન કે પ્રભુ કે ગોડ જે કહે છે એ પ્રમાણે કરવાનું, એટલે ઓટોમેટિક શાંત પડી ગયા, પ્રશ્ન જ ન ઊભો થયો. જેમ કે તમે રોડ ઉપર જાઓ છો, તમે સ્કૂટર ઉપર છો, સામેથી એક કાર આવે છે,
તમે પણ રોંગ નથી, સામેવાળા પણ રોંગ નથી, પણ કોઈ તમારો ઉદય આવી ગયો કે એમની કાર તમારા સ્કૂટર સાથે જરાક ટચ થઈ, નથી તમારા સ્કૂટરને કોઈ ઈજા થઈ, ડેમેજ થયું નથી એની કારને, હવે તમે બેઠા છો એમને એમ એ એમની સીટ ઉપર છે. હવે જુઓ, તમારો ઉદય હશે પૂર્વનો તો ઈ કારમાંથી બહાર નીકળશે કે કેમ ધ્યાન નથી રાખતા. જો કોઈને ઈજા નથી, કોઈને ડેમેજ, પણ તમારા કર્મનો ઉદય છે એટલે એ બહાર નીકળશે, પાંચ માણસોને ભેગા કરશે કે ભાઈ જો મને લીસોટો પડ્યો છે. હકીકતમાં લીસોટો પડ્યો નથી, પણ એ કે ભાઈ તો મેં લઈ નાખ્યો એમ ગમે એમ કરી અને સાબિત કરવા મહેનત કરશે. હવે એ વખતે તમારો ઉદય છે એવું જો તમારી પાસે ત્યાં રોડ ઉપર તત્વજ્ઞાન હશે તો તમે કહેશો ભાઈ કેટલો ખર્ચો થશે, તારે કલરનો પીછો મારવો છે અથવા ઘોબો ઉપાડવો છે, શું કરવું છે, એ કે 500 રૂપિયા, ભાઈ આલે 500, એટલે એક સેકન્ડમાં ચેપ્ટર ક્લોઝ. હવે એ ઉદયને તમે સવડી રીતે નહીં સ્વીકારો તો તમે 10 લોકોને ભેગા કરશો કે ભાઈ આ મને ખોટો હેરાન કરે છે, એ એની રોંગ એ ભૂલ હતી, એનું આમ હતું, એટલે શું થવાનું, સંઘર્ષ. તો ઉદય વખતે તમારે ધર્મમય જીવન, જે મા સ્વામી આપણને કહેતા કે ભાઈ ખાલી ધર્મ નહીં, એ સમયે તમે તો ભાઈ ધર્મને સમજેલા છો તો તમે ધર્મમય જીવનમાં આવો, એટલે કારના રસ્તે તમે તમારા રસ્તે. હવે એ કોને ખબર પડે તત્વજ્ઞાનીને કે અહીંયા હું 10 મિનિટ બગાડીશ, 10 મિનિટ તો 10 મિનિટમાં હું મારા જ્યાં મારે લોકેશન છે ત્યાં પહોંચી જઈશ, 5 મિનિટ ત્યાં મારી ઓફિસ કે મારો વેપાર, 5 મિનિટમાં મારો સોદો થશે, એમાં 50 લાખનું મારું કામ થશે, મારે અગત્યનું ઈ છે, અહીંયા ઊભું રહેવું અગત્યનું નથી, અને મારે અશુભ ભાવમાં, જેમ કે અત્યારે પ્રેક્ટિકલ આપણે જોઈએ કે સંઘ હોય, સંસ્થા હોય, જે કંઈ સમાજની બધી વ્યવસ્થાઓ ચાલે છે, તો લોકોની પ્રાય કરીને કમ્પ્લેન્ટ હોય છે કે ભાઈ કમિટી સમિતિ કે ભાઈ સભ્યો સમયસર નથી આવતા, અથવા તો આવનારા આવે છે નથી આવનારા નથી આવતા. કારણ કે એ પરિસ્થિતિ છે કે જે સર્ક્યુલર મોકલો છે એજન્ટા એના ઉપર તો ડિસ્કશન જ નથી થતી. હવે એમને એમ થાય છે એટલે શું થયું, ઉદય ભાવ. હવે એ ડિસ્કસમાં મૂળ વસ્તુ રહી જાય છે ત્યારે કોર્પોરેટનું કામ કેમ ઝડપથી ચાલે છે કે 1 બાય 1, તો એ લોકો 10 મિનિટમાં 10 અબજના કામ કરે છે. કેમ કે ભાઈ એને એટલું છે કે આના ઉપર ફોકસ કરવા, બસ આ જ વસ્તુ એ સમજે છે કે આમાં પ્રોફિટ છે. આ જ વસ્તુ આત્મજ્ઞાનીને લાગુ પડે, એ સમજે કે અત્યારે હું આનો સ્વીકાર કરીશ એટલે અનંત કર્મોની નિર્જરા, જે ઉપવાસથી નહીં થાય, એંગલથી નહીં થાય, દાન દેવાથી નહીં થાય, સંસાર છોડવાથી પણ નહીં થાય, એ નિર્જરા 1 મિનિટમાં. અને એટલે જ અમારે દીક્ષાદાતા મહાત્મા જયંત મુનિ મહારાજ સાહેબ, જેને સમાજ મહાત્માજી મહારાજ સાહેબના ઉપનામથી ઓળખતા, જે સાયન જેવા વીણા વિહારમાં જેનું નિવાસ સ્થાન, અને ગૃહસ્થ જીવનમાં એ રોજ નાગદેવી સ્ટ્રીટમાં એમની દુકાને જાય, તો ઘાટકો પરથી જ્યારે જવા નીકળે તો એક દિવસ એક બેને, પરિચિત બેન હશે જૈન, તો સામે સામે રેલવેના ડબ્બાની સીટમાં હતા, તો એમને પૂછ્યું કે જયંતિભાઈ તમે દીક્ષા લેવાના છો એવું અમે સાંભળ્યું છે, પણ તમારા મધર આજ્ઞા નથી આપતા, તો તમે ચોવિયાર કરો છો? બેન ચોવિયાર નથી કરતો, કારણ કે નાગદેવી જવું, ત્યાંથી રિટર્ન આવવું, અને એમાં પાછું ઘાટકો પર, એટલે તો કે દીક્ષા લેવી છે ને ચોવિયાર નથી કરતા, એટલે કે હું પ્રયત્ન કરીશ. પછી એમના મધરને વાત કરી, ઝવેરીબેનને, કે બા આવો પ્રશ્ન આવ્યો, તો કે દીકરા ભલે એવું નથી કે દીક્ષા લેવી એટલે તારે ચોવિયાર, પણ તારે પ્રેક્ટિસ તો કરવી જોઈએ, તારો ભાવ થાય તો તું શરૂઆત કરજે. અને થોડા સમય પછી એને શરૂઆત કરી. હવે એક ઘટના એવી ઘટી કે રોજ સવારે એના મધરને પગે લાગે એવરી ડે, અને એટલું પૂછે કે બા રજા ક્યારે આપશો દીક્ષા લેવાની, એટલે એમના મધર એમ કે
હજી વાર છે. અને એમાં કુદરતી એક સમય એવો આવ્યો 73માં કે એ પગે લઈ ગયા, અને એ હજી તો પૂછે નહીં, પહેલાં એમના મધરે કીધું કે જેનથી તને દીક્ષાની આજ્ઞા છે. હવે જો નિર્ભીકતા, નિડરતા, ભય, ડર, ધર્મ, જેની પાસે આ સમજણ હોય તો આજ્ઞા મળી ગઈ. પણ એ જેના પાર્ટનર હતા એમના જ પોતાના જ બંને વિવારીભાઈ સાથે એ કાશ્મીર ફરવા ગયેલા, એટલે એમને મધરને કીધું કે બા તમે આજ્ઞા આપી તમારી ઉદારતા, પણ મારે હજી દીક્ષા લેવાને વાર છે. કારણ કે મારો જે વ્યવહાર છે બિઝનેસનો, પાર્ટનરશિપ, એ વાડીભાઈ તો બારગામ છે. હવે જો હું અત્યારે નીકળી જાઉં તો કાલ સવારે મારા ધર્મપત્ની, મારી પુત્રી એમ અને તમે કોઈ પણ પ્રોબ્લેમ આવે, ઇકોનોમિક પ્રોબ્લેમ, બિઝનેસના પ્રોબ્લેમ, એટલે મારે દીક્ષા પછી એક પણ સંસારનો વિચાર મને ના આવવો જોઈએ. એટલે હું વાડીભાઈ આવ્યા પછી બધી સરકારી પ્રોસેસ કરી, એને દુકાન જોતી હશે તો એ લઈ જાય, મને આપશે તો હું એને પૈસા, બધો વહીવટ ઝીરો કરી અને તમારી બધી વ્યવસ્થા કરીને પછી હું નીકળીશ. હવે જો ધર્મ ન સમજ્યા હોય તો એ લોકો કહેશે આજ્ઞા મળીને કાલને કાલ દીક્ષા લઈ લ્યો. હવે 6 મહિના લગભગ સંસારમાં રહ્યા, આજ્ઞા મળ્યા, પણ એ 6 મહિનાનું એનું જીવન તો વૈરાગી જીવન છે. આ ધર્મની સાચી સમજ. અને બધું જ એનું ફિનિશ થઈ ગયું, સહી, સિક્કા, વહીવટ, મધરના નામનું બધું મૂકવાનું. પછી એમને ખબર પડી કે હવે કોઈ ચિંતા નથી. તો એ 10-12 વ્યક્તિ ટ્રેનમાં બેસી અને રાજસ્થાન પહોંચ્યા, અને ત્યાં એક સ્કૂલમાં ધાર, રાજા ભોજની નગરી, અને સ્કૂલમાં એમના ગુરુદેવ ચંપાલાલજી મારા સાહેબ બિરાજતા હતા, એક રૂમમાં જઈ સફેદ વસ્ત્ર પહેરી અને ગુરુદેવને વિનંતી કરી દીક્ષાનો પાઠ ભણાવો, અને દીક્ષા લઈ લીધી. હવે એમને અમે ઘણી વખત પૂછતા, કારણ કે એમને શ્વાસનું દર્દ હતું, તો ડૉક્ટરની એવી સૂચના, અજયભાઈ, કે 2 ટાઈમ જો તમે ટેબ્લેટ ન લો તો બીજે દિવસે સવાર પડે નહીં, એટલે કે કેસ ખલાસ. તો એ જયપુર એમના ગુરુ મહારાજ સમર્થમલજી મહારાજ સાહેબના દર્શન કરવા ગયા. તો એને વિચાર આવ્યો કે ભાઈ રાજસ્થાનના ગામડાઓ એટલા ડેવલપ નથી, બધે મેડિકલ સ્ટોર હોય અને દવા મળે કે ન મળે. હવે જો હું દીક્ષા લઈશ તો પછી આ દવા તો મને મળશે નહીં. ડૉક્ટર એમ કહે છે કે સવારે ને સાંજે તો કમ્પલસરી, એટલે મારા માટે બેસ્ટ એ છે કે દવા છોડી દો. હવે જો આ નિર્ભયતા, આ આત્મશ્રદ્ધાનો ગુણ, અને જયપુરના ભવનમાં સાંજે પ્રતિક્રમણ કરી અને ઊભા થયા, ગુરુદેવને કીધું કે ભાઈ મારી ભાવના, ગુરુદેવ દીક્ષા પછી મારે મધર આજ્ઞા આપતા નથી, તો મેં એવું વિચાર્યું કે હું દીક્ષા લઈશ તો મને દવા તો ગામે ગામ મળશે નહીં, તો મારી ભાવના છે કે યાવત જીવન અત્યારથી લઈ સંસારી જીવનમાં મારા પ્રાણ ન છૂટે ત્યાં સુધી મારે કોઈ દવા લેવી નહીં, આયુર્વેદિક નહીં. હવે ગુરુ પણ સમર્થ, એને જોયું કે ભાઈ આત્મા ઊંચો છે, નહીંતર ગુરુએ પણ વિચારવું પડે કે સામેવાળો ઉપવાસ ઘણા માગે કે આજે પાખી છે મારે ઉપવાસ કરવો. ગુરુ એમ કે ભાઈ જુઓ ગરમી બહુ છે, એકાશણું કરો. તો કે એકાશણું કરાવો. અને ગુરુ કહેતા એમ કે ભાઈ અત્યારે જુઓ કંઈ નક્કી નથી, ક્લાઇમેટ, 3 ટાઈમ જમો. તો કે 3 ટાઈમ, એટલે એના મનમાં કંઈ ન હોય, આ તો બધા કરે છે, પાખી છે. ત્યારે આને જોયું કે આ સચોટ છે, એમને પ્રતિક્રમણ પછી જાવ જીવના પછાણ કરાવ્યા, નો મેડિસિન. અને બીજે દિવસે ટ્રેનમાં બેસી માટુંગા આવ્યા, એના પછી ઘણા વર્ષ પછી એની દીક્ષા થઈ, અને પછી 25 વર્ષનું સંયમ જીવન. પણ એને નખમાં રોગ નહીં, 20 કિલોમીટર, 25 કિલોમીટરનો વિહાર કરી શકે. અને અંતિમ અવસ્થા જામનગર એમની, તો બપોરનો સમય હતો. હવે એમને તો અજયભાઈ એવી પરાકાષ્ઠા જ્ઞાન યોગની કે ડૉક્ટરને હાથ પણ દેખાડવો નહીં, પલ્સ પણ નહીં બતાવવાનો. એ કે ડૉક્ટર મને ટચ કરે ને તો પણ મારે એનું પ્રાયશ્ચિત લેવું પડે, એટલે એટલી મારી શરીરની આસક્તિ છે
એટલે મારે એ પણ નહીં કરવાનું. તો બસ બપોરના એમને કીધું કે ભાઈ હવે મારે મારો સમય આવી ગયો છે, પણ હવે ત્યાં તો શરીર થોડું બોડી હોય એટલે નાના સાધુઓ ઉપાડી ન શકે, તો સંસારીને તો ટચ કરવા ન દેતા, એટલે ઘસાતા ઘસાતા એ રૂમમાંથી હોલમાં આવ્યા એમને આસન ઉપર, અને આવી અને સ્થિર બેસી અને કીધું ભાઈ બધા અરે મારા ખમતખામણા છે આ ભવના, બસ હવે મારી યાત્રા પૂર્ણ થવાની તૈયારી છે. અને 10 મિનિટમાં કામ પૂરું થયું એમને એમ જાગ્રત અવસ્થા. તો આ નિર્ભીકતા અને નિડરતા કે જેને મૃત્યુનો ભય નહીં, અને દીક્ષા લીધા ત્યારથી 4 જ કલાક નિદ્રા કરવાની, સુવામાં 11 વાગે ક્યારેક કોઈ દર્શનાર્થી આવે કે કોઈ સત્સંગ ચાલતો હોય, પણ ઉઠવામાં રાઈટ 2 વાગે, દિવસના સુવાનું નહીં અને રાઈટ 2 વાગે. હવે એને તત્વ કેવું પામ્યું કે મારે તો સાવ અલિપ્ત જીવન જીવવું છે. એમના પરિવારજનો પૂછે કે કંઈ કરવા જેવું કંઈ આદેશ, બસ ધર્મ ધ્યાન કે ભાઈ ક્યાંય સંસ્થામાં લખાવા જેવું, તો કે હું સેમાં હું આ બધામાંથી મુક્ત છું. આવું પરાકાષ્ઠમય જીવન, અને એમના ગુરુ ચંપાલાલજી મહારાજ સાહેબ જે ઉગ્ર તપસ્વી અને જેના હસ્તક 350 જેટલી દીક્ષાઓના પાઠ ભણાયા, એ પણ એવું સ્વીકારે કે મારે કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય, માનો કે ક્યાંય ધર્મવાદ ચાલતા હોય ધર્મયુદ્ધ, તો એમાં હું મહાત્માજી મહારાજ સાહેબને લઈને જઈશ ને તો બધું સમી જશે. ગુરુ પણ એ રીતે સ્વીકારે કે આ હશે તો બધું શાંત પડી જશે. તો આનું કારણ શું? શુભ ભાવ. એટલે મા સ્વામીની તમે જો અંતિમ પર્યાય એટલે ઔદારિક શરીરની અથવા અંતિમ અવસ્થા, અમે તો માત્ર એમના ફોટોગ્રાફના માધ્યમથી નિરીક્ષણ કરેલું, પણ એ વખતની એના ચહેરા ઉપરની જે આભા, જેમ તીર્થંકરોની પાછળ એક આભા મંડળ હોય, એમ તમે એની સ્થિતિ જોશો ને તો જેને આપણે કહીએ ને સહજ અવસ્થા, સહજ. કદાચ ક્યારેક મોપતી એના મુખ ઉપર ન પણ હોય, માનો કે એની ઉપેક્ષા ન હોય પણ સંયોગો એવા બંધ, માનો કે જેમ કે આજે કોઈ સંસતિને હોસ્પિટલાઇઝ કરે તો ભાઈ તેમના વસ્ત્ર બીજા પરિધાન કરવા પડે, મુખવસ્ત્રિકા, પણ એ વખતે પણ એની જે ચહેરાની સૌમ્યતા હોય. અમારા પ્રેમમુનિ મહારાજ સાહેબ ઘણીવાર કહેતા કે તમે કેવું જીવન જીવા છો ને એનો સરવાળો એન્ડ સમયે થશે. અને પાઘડીનો તો એ અવસ્થા આજે કંઈ એવી હોય કે દુનિયાને એમ લાગે કે ઓહો હવે શું થશે, આટલો વહીવટ હતો આટલો, પણ એ આત્મા ત્યારે આમ સહજ અવસ્થા, એને એટલું ન લાગે કે આ હું બધું છોડીને જાઉં છું, કે હવે કોણ કરશે, યોગ્ય પાત્ર મળશે કે નહીં, એને ખબર છે આ પર્યાય હતી, આ તો મારા પુણ્ય હતું એટલે આ સર્જન થયું. તો ભલે થયું, એમાં મારે એને ધક્કો મારવાની જરૂર નથી, એનાથી પણ બીજાને ઉપયોગી બન્યું, તો એ થયું, પણ મારું આત્મદ્રવ્ય છે એને ને આને કાંઈ મેચિંગ નથી. આ જ્ઞાનની પરાકાષ્ઠા. એટલે ધર્મ, સાધક, સાધુતા, ગૃહસ્થી, આ તો શું એક સ્ટેપ છે કે ભાઈ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજ, પછી એનાથી હાયર એજ્યુકેશન, પણ એનાથી એવું ન સમજવું કે એ સ્ટેપ ઉપર ગયા એટલે એની ઊંચાઈ વધી ગઈ. એની ઊંચાઈ માત્ર પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં કે હાઈસ્કૂલમાંથી કોલેજમાં જવાની નથી, પણ ભીતરમાં એની ઊંડાઈ કેટલી છે. જૈન દર્શન તત્વ એ સમજાવે છે કે તમારી ઊંડાઈ કેટલી છે એના ઉપર તમારી આત્મસાધનાનો આધાર છે. આજે જૈન મુનિની આપણે વાત કરીએ એ પેટરબાગવાળા ને નહીં, આ જૈન મુનિ મહારાજ સાહેબ એટલે જે અત્યારે જ્ઞાનગજ તરીકે સંપ્રદાય ઓળખાય છે એ જ્ઞાનગજ સંપ્રદાયના સંત, ઓરિજિનલ ચૂડા એટલે ઝાલાવાડ શહેર સુરેન્દ્રનગર પાસે, અને મસ્કરિયા ફેમિલી, વર્ષો સુધી વીણા વિહારમાં એનું નિવાસ સ્થાન, અને એમના બનેવી એટલે બાયોકેમ ફાર્માવાળા જસવંતલાલ શાંતિલાલ શાહ, મયંકભાઈના ફાધર, મયંકભાઈના ફાધર,
અને મહાત્માજી એટલે એમને પછી બધા મહાત્માજી તરીકે જ ઓળખતા, કારણ કે સમસ્ત સૃષ્ટિ, જેમ કે જસ્ટ અમારી દીક્ષામાં પધાર્યા, હવે અમદાવાદથી એ ઉપલેટા આવતા હોય અને માનો કે ભાઈ અમે એમ કહી કે અજયભાઈ જેવા એક શ્રાવક અહીંયા રહીએ છે, પછી ભલે એ કોણ છે, જૈન છે, હિન્દુ છે, મુસ્લિમ કંઈ નહીં, અને બહુ સમાજ માટે ઉપયોગી, તો એમ કહેશે કે આપણે નીકળ્યા છીએ ને તો આપણે એને ખમાવતા જાય, કોક બહુમાં કદાચિત કે એમની સાથે કોઈ એવા વેરાનું બંધ થયા હોય, એમ અમે કહ્યું કે આ સંપ્રદાયના સાધુ સાધ્વી અહીં બિરાજે છે, તો કે ચાલો આપણે જઈ આવી એક બારથી કે ભાઈ સાતા છે. એટલે મૃદુતા એટલે કોઈ કલ્પના ન કરી શકીએ. અને માટુંગા ઉપાશ્રયના એ મુખ્ય શ્રાવક, એમને એ વખતના સૌરાષ્ટ્રના સિંહણ તરીકે મુંબઈમાં જેને બિરદાવવામાં આવ્યા હતા, લીલાવંતીબાઈ મહાશક્તિજી, કે જે ગોપાલ સંપ્રદાયના સાધ્વીજી હતા, તો એમને પ્રશ્ન કર્યો, કારણ કે એમની બે ભાણેજો એનામાં દીક્ષિત બનેલા, કે જયંતિભાઈ તમારે દીક્ષા લેવી છે ને, અત્યારે તમે ખુલ્લા પગે ચાલતા નથી અને આ કપડાં અપટુડેટ પહેરો છો, ઇસ્ત્રી ટાઈટ, માથે ટોપી આખી આમ, ભલે સામાયિક કરે ત્યારે સામાયિક નો વેશ. એમને શું જવાબ આપ્યો કે મા સતીજી, મેં દીક્ષા લીધી નથી, મારા ભાવ છે, મારા મધર આજ્ઞા છે, પણ અત્યારે હું સંસારી છું, મારા પિતાની ગેરહાજરી છે, બહેનોના લગ્ન વ્યવહાર કરાવવો મોટાભાઈ તારીખે મારી ફરજ છે, તો મારે પણ મારા વ્યવહાર ધર્મ પ્રમાણે રહેવું જોઈએ, અને દીક્ષા લઈશ ત્યારે ચપ્પલ શું જે છોડવાનું હશે એ બધું. એટલે જો આ નિર્ભીકતા ને નીડરતા, અત્યારે શું બને છે કે કોઈ આપણને આમ કહેશે તો આપણે છોડી દેશું, પણ એ દ્રવ્યથી, મનથી ઈચ્છા તો છે કે ભાઈ મારા ગામમાં જાઉં તો ચપ્પલ પહેરીશ, પણ અહીંયા ના પાડી છે એટલે શું આવ્યો, દંભ આવ્યો. તમારે આ સ્ટ્રેટ વે ઉપર આવવું હોય, ભગવાને એટલું સમજાયું કોઈ પણ સાધકને, સાધુ હોય કે ગૃહસ્થી, એને પોતાનું લેવલ પહેલાં ઊભું કરવું પડે, તો તમે આગળ વધી શકો. આપણામાં ડર અને ભયના બ્રોડલી, ભલે બધા જ ડર કહેવામાં આવ્યા છે, પૈસો ગુમાવવાનો ડર, આ ડર, પણ બ્રોડલી મારા હિસાબે હું એને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરું છું. એક છે ફેલ્યોર, નિષ્ફળતાનો ડર. બીજું છે અનિશ્ચિતતા, ઓકે, અનસર્ટન્ટીનો ડર. અને ત્રીજો છે કે સમાજમાં કે કોઈ પણ સ્થાનમાં રિજેક્શન, એટલે મારો અસ્વીકાર થશે એનો ડર. અને ડર પણના પ્રકારો પણ ફરતા જાય છે. એક દિવસ માનવી જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે એને સર્વાઈવલનો ડર હતો, અને એ ડર જોવા માંડ્યો જેમ જેમ આપણે ડેવલપ થતા ગયા એમ એમ. અને આજે તમે જુઓ ને તો પૈસા ગુમાવવાનો ડર આવી ગયો છે સૌથી વધારે, ઓકે, મૃત્યુનો ડર તો થતી છેલ્લો છે, એને તો બાજુમાં મૂકી દો. તો ખરેખર આ જે ડર છે, જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા ડર આવે છે, જુદી જુદી લેવલમાં જુદા ડર આવે છે. એ ડરને જે આપ કહેવા માંગતા હતા કે ડરને ખરેખર ધીરે 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 દૂર કરવો હોય તો એની પ્રક્રિયા શું કરી શકાય, કે એ કઈ રીતે આપણે કરી શકીએ કે જેને કારણે આપણા જીવનમાંથી ડર અને ભય ઓછો થતો જાય? એકચ્યુઅલી શું છે કે આ બધી વિભાવની પર્યાયો છે. હવે એ કેમ ઉત્પન્ન થાય છે, કોઈ પણ, ચાહે સંપત્તિનો, મૃત્યુનો, અરાજકતાનો, કે એનીવે કોઈ પણ, એમ કે લૂંટાઈ જશે, કે જેની પાસે મૂળ જ્ઞાન નથી, એટલે એક વ્યવહારિક જ્ઞાન અને એક આત્મજ્ઞાન. કારણ કે પૈસાનો ડર છે, ધંધામાં ખોટનો ડર છે, અથવા તો કોઈ ચીટિંગ કરે એનો ડર છે, તો એ બધું વ્યવહારિક જ્ઞાન છે. અને એક છે આત્મજ્ઞાન. હવે બંનેનો સમન્વય ક્યાં થશે? આત્મજ્ઞાનમાં. તો આજે તમને એક ભય છે કે આ રસ્તા ઉપરથી નીકળશો તો ત્યાં રાતના કંઈક વડગાડ છે. હવે તમે જ્યારે ભયાતીત બનવા માગો છો કે ડરથી રહિત, તો તમારી પાસે એવો સંકલ્પ હોવો જોઈએ કે મારે ત્યાંથી નીકળવું જ છે. એટલે એક વખત તમે પસાર થયા એટલે તમારો ડર દૂર થઈ ગયો. આનું જ કારણ હતું કે જૂના જમાનામાં સંતજનો સ્મશાનમાં જઈને સાધના કરતા હતા. એટલે એ તો શું હતું કે સ્મશાનની સાધના જે છે
એ શું પડીમાંની એક આખી સાધનાની પદ્ધતિ છે કે ભિક્ષુની બારમી પડીમાં. તો ભિક્ષુની બારમી પડીમાં એટલે શું કે એમાં બે પોઈન્ટ બતાવ્યા. જો તમે 24 કલાક જીન મુદ્રા ધ્યાનમાં અનિમેષ આંખ પગના અંગૂઠા ઉપર, નાસિકા ઉપર, અથવા તો કોઈ પૂતગલ કે નીચે કંઈ કાળું ટપકું છે કે વાય એના ઉપર પાપણ પણ હલવી ન જોઈએ, એ 24 કલાક તમારું એકાંત ધ્યાન એમાં રહીએ એટલે શરીર પ્રત્યેની મમતા ન રહીએ. હવે એવા સમયે ભૂત પ્રેત કે મારાઓ કે સ્મશાનમાં જે તત્વો આવતા હોય અથવા પશુઓ, જંગલી પશુ કંઈ પણ આવીને કષ્ટ આપે, જેમ કે સિંહ આવ્યો શરીરને ફાડી ખા, અને છતાં તમે સ્ટેબલ સ્થિર રહી ગયા તો કાં તમને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય, કાં મનપર્ય જ્ઞાન ને કાં કેવળ જ્ઞાન, આ ત્રણની પ્રાપ્તિ. હવે જો તમે એમાં ચલિત થઈ ગયા, સ્થિર ન રહી શક્યા, કાં તમે પાગલ થઈ જાઓ, કાં ધર્મથી ભ્રષ્ટ થઈ જાઓ, અને કાં તમારું શરીર રોગિષ્ઠ બને, એટલે ત્રણ અવગુણ અને ત્રણ ગુણ. તો એ છેલ્લી પરાકાષ્ઠા હતી ભિક્ષુની અલગ અલગ સાધનાની જે સિસ્ટમ છે એમાં બારમી પડીમાં માટે. હવે બાકી સામાન્ય રીતે સાધુઓ શું એકાંત ધ્યાન ધરતા, એટલે એ આત્મજ્ઞાની હોય એટલે એને એવો ભય ન હોય કે સ્મશાને જાય તો ભૂત, કારણ કે એ તો એનાથી બહુ ઉપરત બની ગયા. પણ આ તો શું હોય કે ભાઈ ઉપાશ્રી હોય તો લોકોની અવર જવર હોય, આ હોય તે હોય, ત્યારે ઓલું શું હોય કે એ પોતે ધારતા હોય કે ભાઈ જે કંઈ અવાજ આવે છે ભલે એ જીવજંતુ ના હોય પણ એવા બધા અવાજો આવતા હોય કે તમે આમ કંપી ઉઠો. તો એવા સમયમાં આપણું મન સ્થિર રહે છે કે નહીં, એ અવાજનો પણ આપણને અનુભવ ન થવો જોઈએ, ગમે વિતરાળો પડે તો પણ આપણે આત્મધ્યાનમાં એટલે આગળ આગળની પરાકાષ્ઠા માટે સ્મશાનમાં જતા, અથવા તો એવા એકાંત સ્થાનમાં જેમ કે સ્મશાન છે, ગુફા છે, ભોયરા છે, બાકી તો આ બધાથી પર હોય કારણ કે એને તો અમે ખબર હોય કે ભાઈ આની અરે કંઈ લેવા દેવા નથી. હવે ઘણા સમય પહેલાં વાલ્કેશ્વર ઉપાશ્રયથી ત્યાં આપણે મધુલી હર્ષદભાઈ મહેતા શેરબજારના અગ્રણી, તો એમની ભાવના કે ભાઈ ઘરે પગલા કરો, અને એમના મધર એ મારે સંસાર પક્ષે બહેન થાય, તો મેં કહ્યું ભાઈ તમે લેવા આવજો, કારણ કે હવે અમે તો મધુલી જોયું નથી. તો સવારમાં અમે વિહાર કરતાં કરતાં સાથે ચાલતા હતા, તો મેં એમને પ્રશ્ન કર્યો કે ભાઈ હર્ષદભાઈ આ અત્યારે બધું આ ચાલે છે ટ્રેજેડી અને આટલા કેસો, પછી તો સવાર ન પડે તો ન્યૂઝપેપર ટીવી બધે. એમને એક સરસ વાત કરી કે ગુરુદેવ સ્ટાર્ટિંગમાં હું બહુ ગભરાઈ ગયેલો, આ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે એટલું બધું મન મારું વિહવળ બની ગયેલું અને મને બધા પ્રત્યે આમ દ્વેષ બુદ્ધિ કે આને મને ફસાવી દીધો, આને મને કહ્યું, પણ હવે કે હું સ્ટેબલ થઈ ગયો છું, ભાઈ હું બ્રેકફાસ્ટ કરવા બેસું ને બે ચાર વકીલોના ફોન આવે આજે આ કોર્ટમાં આવવાનું છે, પણ કે મેં જોયું કે ભાઈ આ જે કંઈ છે જેમ શરીરમાં રોગો આવે છે કે ભાઈ ડાયાબિટીસ છે, કોકે છે, બીપી છે, કોઈ કે ટીબી છે, એમ એક પછી એક એવી રીતે આ બધી સમસ્યાઓ છે. તો ભાઈ જે કંઈ ફોલ્ટ ઊભા થયા છે એમાંથી સમસ્યાઓ, તો એ કે અત્યાર સુધી હું કર્મવાદનો સ્વીકાર નહોતો કરતો, હવે મેં જ્યારથી કર્મને સ્વીકાર્યું ત્યારથી હું સાવ સ્ટેબલ થઈ ગયો, મારી ગૃહસ્થ લાઈફ શાંતિપૂર્વક, વાઇફ જ્યોતિ, સન, મમ્મી, ભાઈઓ બધા સાથે બોલવું ચાલવું, નહીંતર તો એ કે શું હું એકાંત સુનમૂન, એટલે મારું રેગ્યુલર જે લાઈફ હતી એમાં છું અને જે કંઈ મારી સામે આવે છે એને હું બરોબર સ્ટેબલ કરું છું. તો આપણે વાત કરતા હતા ડરને અને ભયને દૂર કેવી રીતે કરવો, તો એ શું છે કે જે પરિસ્થિતિ તમારી સામે સર્જાણ, હવે જેમ કે ભાઈ તમે ફોલ્ટ કર્યો નથી, તમારો ભાવ નહોતો, પણ કોઈ એવો નોમ્સ આવી ગયો કે તમને ફોલ્ટમાં ફસાવવામાં આવ્યા, તો એક ડર ઊભો થયો કે મારી ઇમેજનું શું થશે, લોકો શું કહેશે, જેમ દીપચંદભાઈ ગાર્ડી કે ભાઈ કોઈ ન્યૂઝપેપરે એના ઉપર બ્લેમ કર્યો,
કે દીક્ષનભાઈએ આમાં ચીટિંગ કર્યું છે અને એવું હેડલાઇન ફ્રન્ટ પેજ ઉપર આવ્યું. એ દુબઈ હતા, ત્યાંથી એમના દીકરા હસમુખભાઈને લઈ અને એમના ભાઈ હિંગવાલા લઈને ઉપાશ્રીની સામે રહેતા, એટલે એમનો પરિવાર. અને ત્યાં અવારનવાર આવે તો ત્યાં દર્શન કરવા આવ્યા. મને કે મારો દીકરો સાથે આવ્યો છે, ગમે એટલો ખર્ચો થાય તો આપણે લડી લેવું છે, મારી બાબત આ વિરુદ્ધનું છાપી જ કેમ શકે. હવે અમારે આમ સામાન્ય એક પિતા પુત્ર તરીકેના આમ સંબંધો, દીક્ષા પહેલેથી પરિચય, એટલે અમે એમને કીધું, દીક્ષિતભાઈ આમાં એવું છે કે ન્યૂઝપેપરે છાપ્યું એટલે એ સાચું જ છે એવું તમે કેમ માનો છો? તમે જ્યારે અંદરથી માનો છો કે આ ખોટું છે, મેં આવું કંઈ કર્યું, તો ભાઈ એને ભલે ને ગમે એ અક્ષરે છાપ્યું, હવે તમે કેસ કરશો તો એ રિઝલ્ટ ક્યારે આવશે? અને તમારી જે પ્રતિભા છે, તમે જે કરી રહ્યા છો, એ સમાજ તમને જાણે જ છે કે દીપચંદભાઈ કંઈ 5-25-50 લાખ માટે ચીટિંગ કરે એ પોસિબલ જ નથી. તો હું કહું તમે વિચારજો કે કઈ પ્રોસેસમાં જવું, કે ભાઈ કેસ કરવો કે જે છે એને એવોર્ડ કરવું, એ તમે હું કહું નક્કી કરજો. અને જો તમે કેસ કરશો તો બનશે એવું કે વધારે ને વધારે ભયભીત થશો. કાલ સવારે તે 200 કોપી જે વીકલી કાઢતું હશે ને એ એના ફ્રન્ટ પેજમાં છાપશે કે ભાઈ દીપચંદભાઈ આમ કર્યું, દીપચંદભાઈ, અને હું કહું એવું થશે કે એ ફેરીઓ છાપું નાખશે ને તો હું કહું વિન્ડોમાંથી તમને આમ દેખાશે કે દીપચંદ ગાર્ડી. તમારી વાત સાચી છે, કારણ કે એક દિવસ માસ્વામી સાથે વાતચીત કરતા માસ્વામી એક બહુ ગોલ્ડન સેન્ટન્સ કીધું. માસ્વામી મારા હિસાબે બહુ ભણેલા નહોતા, ભણેલા એટલે નોટ ઇન એજ્યુકેશન ટર્મ બટ આગમના ભણેલા નહોતા, પણ એ મારા હિસાબે પૂર્ણ જ્ઞાની હતા. એકવાર એણે મને કીધેલું કે દુનિયા તારા માટે શું બોલે છે એની પાછળ સમય બગાડવા કરતાં તારા ચારિત્રને એટલું ઊંચું લઈ જજે કે દુનિયા કાંઈ પણ બોલે તો કોઈ સાંભળે નહીં. આ જો એક પ્રેક્ટિકલ એવી સલાહ હતી કે તારું ચારિત્ર ઊંચું લઈ જવું એ તારા હાથમાં છે, દુનિયા શું બોલે એ તારા હાથમાં નથી. અને આપણે દીપચંદ ગાડીને ત્યારે એ જ સલાહ આપી. વસ્તુ આ છે, આપણે આમાં એક બીજું આવે છે કે આપણે જે ચાર સંજ્ઞાઓ છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, દરેક ધર્મ એમ કહે છે કે આ ચારે ચાર સંજ્ઞાઓ ઉપર કંટ્રોલ કરવાની ટ્રાય કરો, આહાર હોય, ભય હોય, મૈથુન હોય કે પરિગ્રહ હોય. પણ દરેક જીવ માત્રમાં આ ચાર સંજ્ઞાઓ છે, જન્મથી મરણ સુધી. ઓકે, તો જે કુદરતની આ જે ચાર સંજ્ઞાઓ છે જેમાં ભય સંજ્ઞા પણ આવી ગઈ, તો ખરેખર એને કંટ્રોલ કરવો જોઈએ કે કુદરતની રીતે કુદરતમય જીવન જીવતા જીવતા એને છોડી દેવી જોઈએ? ધર્મ એટલે તત્વ જે છે એ શું કહેવા માગે છે કે કંટ્રોલ ક્યાંય નથી કરવાનો, એનો નિગ્રહ. કંટ્રોલ શબ્દ વ્યવહારિક છે, તમે જેટલો કંટ્રોલ કરશો એટલે સમય આવે સ્પ્રિંગ ઉછળશે. માનો કે તમને પેંડો ખાવાની ઈચ્છા થાય છે, એક્ઝામ્પલ, બહુ ભાવે છે. હવે તમે વારંવાર તમારા જીભને પેંડો ખવડાવો, એક ખવડાવો, બે ખવડાવો, પાંચ ખવડાવો, એનાથી ક્યારેક તમને ડાયરિયા થયા, ક્યારેક શરદી થઈ, જે રિઝલ્ટ આવવું હોય ભલે આવે, પણ તમે સાથે તમારું સેશન ચાલુ રાખો કે ભાઈ તને 10 ખવડાવ્યા, 5 ખવડાવ્યા, 25 ખવડાવ્યા, પણ તને હજી સ્વાદમાંથી વિજેતા બનાતું નથી. અને આની પાછળ મારી કેટલી હેરાનગતિ, શરીર મારું સાવ લૂઝ થઈ જાય છે, મન મારું બેચેન બને છે, અથવા તો મને વાયુ થાય છે. તો મારે ભાઈ આ સ્વાદ વિજેતા બનવું છે તો મારે શું પ્રોસેસ કરવી? કે ભાઈ મારે શરીરને જરૂર તો અડધા પેંડાની છે, પછી પેંડો હોય, રોટલી હોય કે રાઈસ હોય, ભાઈ શરીર છે એટલે કંઈક તો ભાડું આપવું પડે, એને કહેવાય નિગ્રહ. હવે આપણે સામાન્ય પદ્ધતિમાં શું કરીએ છીએ? કંટ્રોલ. જેટલા લોકો જેનો પણ આહારનો, ભયનો, મૈથુનનો ને પરિગ્રહનો કંટ્રોલ કરવા ગયા એ કોઈ સક્સેસ ન ગયા. જેટલાએ નિગ્રહ કર્યો, એવી જ રીતે ક્રોધમાન માયા લોભ. ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યયનમાં ભગવાન મહાવીર બતાવી ગયા કે નિગ્રહ કરો. નિગ્રહ એટલે શું? સમજપૂર્વક,
કે ભાઈ તમારે વર્ષ પણ લાગે, બે વર્ષ પણ લાગે અને દસ વર્ષ પણ લાગે, તમારી વૃત્તિમાંથી ભાવ નષ્ટ થવો જોઈએ. જેમ કે આહાર, તમે શું જમો છો એ અગત્યનું નથી. કે ભાઈ કેટલાક એમ કે એ મીઠાઈ બહુ ખાય છે એટલે એમને કર્મ બંધ, એવું નહીં. તો સૂકો રોટલો છાશને મરચું ખાઈને એને પણ કર્મ બંધ, એમાં એટેચમેન્ટ છે. એટલે શું જમો છો, ખાલી તમે એમ સમજો છો કે શરીર છે એ સાધન છે એટલે એને ભાડું આપવું પડે. તો હવે જે મળ્યું તે એવી રીતે ભય સંજ્ઞા. હવે ભય કહો, ડર કહો. હવે માનો કે એક સ્વાભાવિક આપણે ઘણીવાર સંસારીમાં સાંભળતા હોય કે મકાનમાં કોઈ રાતના ઝાડ હલે, કે ઘરમાં કંઈ અવાજ આવે એટલે એ ભયભીત બની, અથવા કોઈ ઉંદર, જેમ કે બહેનોનો સ્વભાવ હોય કોઈ ઉંદર નીકળ્યું હોય ક્યાંકથી ને સડવડાટનો અવાજ એટલે તરત એને આમ ભય. હવે કેમ કે એની હજી શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ છે. હવે એમ સમસ્યા ભાઈ, ભૂત આવીને શું કરશે, મારી બોચી પકડશે. ઉંદર આવીને શું કરશે, મારી સ્કીન કોતરી જશે. કે મને જરા બટકું, જે કરવું હોય કરે, મારે કાંઈ છે નહીં. તો ઉંદર કોતરશે તો એને ખબર નહીં પડે, કારણ કે એને એના વિચારો ઉપર નિગ્રહ કર્યો. હવે જો કંટ્રોલ કરશે કે ભાઈ હું બોડીગાર્ડ રાખું, હું સુરક્ષા રાખું, તો એનાથી કંઈ એનો ભય દૂર નહીં થાય. તમારે સ્વયં સેલ્ફ જ, હવે જેમ કે ભાઈ અમે વિચારતા હોય ગામડાઓમાં સુનકાર હોય, કશું જ ન હોય, માત્ર બે ત્રણ સાધુ કે જે સાથેનો માણસ એમને એમ શું થાય, અનેક જાતના અવાજો આવતા હોય. આપણે સમજીએ કે જો અવાજમાં ધ્યાન જશે તો નિદ્રા નહીં થાય, ઊંઘ નહીં થાય, તો સવારે વિહારમાં ઝોકા આવશે, પડી જશું, ફ્રેક્ચર થશે. ભાઈ એ એનું કામ કરે, તમે હવે સૂઈ જાઓ એટલે કાનમાં અવાજ આવવાનું બંધ. તો ભયનો નિગ્રહ, મૈથુન. હવે આ સહજ પ્રક્રિયા છે. તો સહજ પ્રક્રિયા કેમ છે કે તીર્થંકર જેવા તીર્થંકરને, કે ભાઈ ત્રણ જ્ઞાન છે છતાં જાણે છે કે આ મારો યોગ છે, મેરેજ થયા છે, મારે ગૃહસ્થ જીવન જીવવાનું, તો એમાં આસક્તિ નથી. હવે મહાવીરની વાત અગત્યની શું છે કે આહાર હોય, ભય હોય, મૈથુન હોય કે પરિગ્રહ, એ શું છે, એ બાહ્ય વસ્તુ, એમાં તમારી આસક્તિ કેટલી છે. બંધ કર્મનો બંધ એની સાથે છે. પણ તો તમે જે કહો છો કે જીવનમાં આસક્તિ ઓછી થવી જોઈએ, હું બીજી રીતે મૂકું કે જીવન શુદ્ધિ થવા માંડે, મોહ ઘટવા માંડે, આસક્તિ ઘટવા માંડે, પરિગ્રહ ઘટવા માંડે, અને જીવન જેમ જેમ શુદ્ધ થાય, ચિત્ત જેમ જેમ શુદ્ધ થાય, તો તમે માનો છો કે ડર અને ભય ઓછો થવા માંડે? 100% શું કામ એને? કે હવે એક સામાન્ય દાખલો દઉં કે હું એક વર્ષ પહેલાં કલકત્તા ચાતુર્માસ હતું, તો એક દિવસ સામાન્ય જ અમે સત્સંગમાં બેઠેલા, તો ચંદ્રોદનભાઈ દેસાઈએ એક વાત કરી કે ભાઈ એક વખત મેં ક્યાંક સત્સંગમાં સાંભળ્યું કે તમે ગૃહસ્થ છો, તો માર્ગાનુસારીના 35 બોલમાં એક સંદેશ આપે છે ગ્રંથકારો કે શ્રાવકનું જીવન નીતિ અને ન્યાયપૂર્વકનું હોવું જોઈએ. એટલે ન્યાય સંપન્ન ઉપાર્જિત સંપત્તિ. એટલે કે અમે મેં કહ્યું કે ઘરે જઈ અને મારી વાઇફને વાત કરી જોશનાબેનને કે આજથી મારે બધું જ એક નંબર, કે ભાઈ મારે જે ટેક્સ ભરવો પડે, ભલે કે વ્યવહારિક જીવનમાં નાનો મોટો 5,000, 50,000, 1,00,000, 2,00,000 કશું જ નહીં, પેમેન્ટ ટોટલી ચેકથી અને ટોટલી ટેક્સ પે. તો કે એ મેં જ્યારથી સંકલ્પ કર્યો તો હું નિશ્ચિંત બની ગયો કે હવે કોકનું હું પેપરમાં વાંચું, કોકનું ટીવીમાં જોઉં કે રેડ પડી, એટલે એ પડી હોય 20 કિલોમીટર દૂર, પણ એની અસર એ કે મારા શરીરમાં કરંટ આવવા લાગે કે ભાઈ મારું આ બધું આડાઅવળું છે. તો કે એનાથી એટલો હું નિર્ભીક બની ગયો કે ભાઈ સૂતો નથી ને તરત. એટલે પણ એ જેને જેને આવા વિચારો આવેલા છે, નરેન્દ્ર મુનિ ગુરુદેવે મને આજે 30 વર્ષ પહેલાં કીધેલું, 35 વર્ષ પહેલાં કીધેલું, અને એક જ દિવસમાં જે ચંદ્રવદનભાઈએ કર્યું એ રીતે ફૂલ ટેક્સ ભરી દીધો, કે આજે જ્યારે કદાચ હરેશભાઈ વોરા જેવા વ્યક્તિત્વ સાથે સરદારનગરમાં જ્યારે મોટું કામ કરવું હોય તો રોકડા રૂપિયા હોય તો કેવી રીતે થાય? જ્યારે આ તો શું છે કે એક જ સેકન્ડમાં RTGSથી તમે પૈસા ટ્રાન્સફર કરી નાખો અને
આપણે પણ નચીન થઈ ગયા અને એ પણ નચીન થઈ ગયા કામ કરવાવાળા. હવે ખાલી આ એક સામાન્ય ભલે આ સંસારી જીવનનો પણ એક સામાન્યનું થિંકિંગ કરો કે ગુરુદેવની પ્રેરણાથી નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણા તમે એક નાનકડું ડિસિશન એટલા વર્ષો પહેલાં લીધું એટલે ત્યારે તો આપણે હજી નાનું લ પણ એ નાનકડું આજે તમને કેટલી હાઈટ અપાવી કે આજે કોઈ હરેશભાઈને એમ પૂછે કે ભાઈ અજયભાઈ અને બીનાબેનની રકમ આવી અને અજયભાઈ હરેશભાઈ આમ ઓફિસમાં કવર ખોલતા હોય અને એમ કહે કે ભાઈ આ 1 કરોડ ને 11 લાખનો ચેક તો એ 10 વ્યક્તિ બેઠા હોય ને એ ભલે પાલન ન કરતા હોય પણ 1 સેકન્ડ એને રીઝન મળે કે શું ચેક આવ્યો. હવે જો આ આ ગુણોની ગરિમા કેવી છે કે ગુરુદેવે તો એક નાનકડું આપણે બીજ આપેલું પણ આજે એ વટવૃક્ષ. તો બસ હવે તમારી બાજુના જ બિલ્ડિંગમાં માનો કે ભાઈ આઈટીના કે જેના હોય એના સરકારી તંત્ર 500 લોકો આવ્યા હોય તમે વિન્ડોમાંથી જોતા હોય તમારા પેટનું પાણી ન હલે પાણી ન હલે તો કેમ તમે નિર્ભીકતાને પામી ગયા. હવે એક ગુણ જેમ એ છે આ એક વ્યવહારિક એવી રીતે દરેક સાધનામાં તમારો એ નિર્ભીકતાનો ગુણ આવે એટલે જે સત્ય છે એ તમે સત્ય કહી શકશો ભલે મધુરતાપૂર્વક કહો પણ સત્યને સત્ય તરીકે તમે પ્રતિપાદિત કરી શકો કારણ કે તમારા આત્મગુણનો વિકાસ થયો. ડર અને ભય આપણને ગમતા નથી પાકું છે તો જીવન વ્યવહારમાં કે સંતત્વ વ્યવહારમાં કોઈ પણ આપણે સાવચેતી કે અગમચેતી રાખવી જોઈએ કારણ કે સાવચેતી અને અગમચેતી અને ડર અને ભયમાં એક પાતળી રેખા છે. હું ભયભીત થઈને વાત કરતો હોઉં અથવા સાવચેત થઈને અગમચેતી રાખીને વાત કરતો હોઉં તો આપને શું લાગે છે? એટલે એકચ્યુઅલી શું છે કે સહજ જીવન જ્યારે આવે છે એટલે એને પછી ડર ભય અગમચેતી કશું જ છે નહીં. એ સહજ જેમ કે જૈન સંતો વિશ્વની અંદર અનેક પ્રકારના સંતો છે. હવે જૈન સંતો માટે શું છે ભાઈ એના દરવાજા 24 કલાક ખુલ્લા છે. શા માટે કે એને કોઈ પ્રકારનો અંદર સંશય નથી કે ભાઈ કદાચ મારું કોઈ જોઈ જશે મારું લઈ જશે લૂંટી જશે કશું જ નથી. એટલે જો સહજ બની ગયું હવે આજે જ્યારે તમારા વ્યવહારની ટ્રાન્સપરન્સી હશે કોઈ પણ વેપાર હોય કે તમારા જીવનશૈલી તમારું ઓપન કાર્ડ એટલે આપણે કહેવત હતી ને કે બંદગી ગુપ્ત રાખવી અને જિંદગી ખુલ્લી રાખવી કે ભાઈ પ્રભુની ભક્તિ કરો એ હજી આપણે જેમ જેમ આગળ વધીએ કે ભાઈ એ અત્યારથી તમે ન બતાવો પણ તમારું જીવન છે એ ખુલ્લું રાખો ગમે ત્યારે ગમે તે આવે તમારી સાથે ગમે તે ડિસ્કસ કરે કે જે કંઈ એના મનમાં સંશય છે તો તમને કોઈ જાતનો ભય છે જ નહીં ડર છે નહીં. એટલે તમારે કોઈ સાવધાની ક્યારે રાખવી પડે? અંદર ભય હશે ડર હશે તો તમને એમ થશે કોણ આવી રહ્યું છે. એટલે તમે શું કેટેગરી બનાવવી પડે ને કે ભાઈ માનો તમે મેસેજ આપો કે ભાઈ આવતીકાલે અજયભાઈ આવવાના છે. જો ભય હશે તો એને તરત અંદરના બધું એને બધું સેટલ કરવું પડે કે ભાઈ અહીંથી કદાચ 5-10 જણાને મોકલી પણ દેવા પડે કે ભાઈ તમે વચમાં ફરકતા નહીં કારણ કે તમારી ઇમેજ આવી છે આવનારની ઇમેજ આખી અલગ. અને જે નિર્ભીક છે હવે માનો કે તમે ન પહોંચી શક્યા તમે જે ટાઈમ આપ્યો અને 10 કલાક લેટ આવ્યા તો એના માટે બધું સમાન છે. ઓકે ભાઈ એ એમના સમય આવશે એનું કાર્ય એ કરશે આપણું કાર્ય આ રહ્યું. એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં કોઈ અગમચેતી કે માનો કે તમે ડૉક્ટર પાસે ગયા તમારી કોઈ કલ્પના નથી અને ડૉક્ટરે તમારી પોઝિશન જોઈને એમ કીધું કે અજયભાઈ 15 મિનિટનો સમય છે બસ અંદરનું બધું જ ડેમેજ છે ભલે બહારથી તમે સક્ષમ છો કશું જ તમને કંઈ જ્ઞાન નથી પણ પરિસ્થિતિ આ છે ત્યારે પણ તમારો ભાવ એ જ હોય કે ભાઈ મને તો કોઈ 15 મિનિટ શું મને 5 મિનિટ કારણ કે મારે કંઈ ચોપડા ઉલ્લખવાના જ નથી મારું અત્યાર સુધીનું બધું જ ઓકે છે. એટલે જો એ 15 મિનિટમાં પણ તમે તમારી સાધના કરી શકો. હવે જેને અગમચેતી રાખવાની હશે કે ઓલું હશે એ પથારી સંકેલી નહીં શકે એ પથારો એમને એમ રહી જશે.
એટલે શું થયું કે એ ડર અને ભયથી સાથે ઉત્પત્તિ થઈ, તો એ જ્યાં જશે ત્યાં પણ પાછું એ જ આવવાનું. અમારા સંસારમાં બે શબ્દ છે કે ડર અને ભય આવે ત્યારે કાં તો ફાઇટ કરો, એનો સામનો કરો, અથવા તમે ફ્લાઇટ કરો એટલે ભાગી જાઓ. ભાગી જાઓ. તો સંસારની દ્રષ્ટિથી ફાઇટ અથવા ફ્લાઇટ આ બે જ શબ્દો છે, આપને શું લાગે છે? એટલે એકચ્યુઅલી શું છે કે જ્ઞાન ગુણ નથી ને, એટલે આ બધી કહાવત ઓકે કહેવતો છે બધી કે ભાઈ કાં તો ફાઇટ કરો કે કાં તો ફ્લાઇટ કરો, ફ્લાઇટ કરો કે ફાઇટ કરો. હવે જેમ કે ભાઈ તમે છો ને તમારા પાડોશમાં કંઈક બેનું, તો તમારી ગૃહસ્થ તરીકે સંસારી તરીકે ડ્યુટી શું છે કે એમાં ઇન્વોલ્વ થવાનું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, એ મારો પાડોશી છે, એના માટે જે કરવું પડશે. પણ તમે જે એ વિચારો કે ભાઈ એનું જાણે, એટલે તમે કર્તવ્ય ચૂકી ગયા, તમે અધિકારનો ભોગવટો કર્યો. પડોશી પાસેથી જે કંઈ તમારા અધિકાર હતા એ રીતે તમે બધું પાડ, પણ તમારું કર્તવ્ય ચૂકી ગયા. ત્યારે ધર્મ એ કહે છે કે અધિકાર પણ ભોગવો અને કર્તવ્યનું સાથે પાલન કરો. એટલે ભાગવાની તો ક્યાંય વાત જ નથી આવતી ધર્મમાં, માત્ર જાગવાની જ વાત આવે છે. અને કદાચિત હવે તો પહેલાંના સમયની જેમ યુદ્ધ થતા નથી, પણ જે આપણે ચાપા શ્રાવક ને બધાના અધિકાર આવે છે ચેડા રાજાનું, કે 12 વ્રતની અને પ્રતિજ્ઞા, કે સામેવાળો જ્યાં સુધી અપરાધ ન કરે ત્યાં સુધી એને મારી શકાય નહીં, કારણ કે એ નિરઅપરાધી છે. હવે યુદ્ધના મેદાનમાં કેવી રીતે પાલન થાય કે નિરઅપરાધી ત્રસ જીવોને જાણી જોઈને મારવા નિમિત્તે મારવાના પછખાણ, આ એને પેલું અહિંસા વ્રત સ્વીકાર્યું. તો યુદ્ધના મેદાનમાં સામેવાળો જ્યારે તીર છોડે એ પછી ચેડા રાજા તીર છોડે, કારણ કે એનો અપરાધી બહેનો અને એને ખબર છે કે આ તીર અધવચ્ચે જ હું કાપી નાખીશ, ભાંગી નાખીશ, તોડી નાખીશ, પણ એ ન છોડે ત્યાં સુધી ન કરે. યુદ્ધના મેદાનમાં પણ એને આ ધર્મનું પાલન, આ ડ્યુટી, એટલે નિર્ભીક અવસ્થા. એટલે ભાગવાની જરૂર નથી. જે અને એ પહેલાં જ આપણે સાંભળી ગયા ને કે બચપનથી જે સંસ્કાર છે એના કારણે આ બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે કે ભાઈ આપણે ભાગી જાઓ, આપણે છૂટી જાઓ, આપણે કંઈ લેવા દેવા નથી. ત્યારે ભગવાને કીધું કે ગૃહસ્થીનો એ ધર્મ જ નથી, એને ફેસ કરો, એની સામે તમારે જે કંઈ જરૂર પડે એ કરી જાણો. આપણે ત્યાં ઘણીવાર નિડરતા અને નિર્ભયતા જે શબ્દ છે ને એને ખોટી રીતે ઓળખવામાં આવ્યા છે. ઘણા બધા એમ માને છે કે અરોગન્સ થવું, ઉદ્ધતાઈ કરવી એટલે નિડરતા છે. ઘણા એમ માને છે કે હિંમત દાખવવી, કરેજ એટલે એ નિડરતા છે. ઘણા માને છે કે આક્રમકતા કરવી, આક્રમક થવું મારે, અગ્રેસિવનેસ લે આવવી એટલે નિડરતા છે. હું માનું છું કે આ ત્રણેય વસ્તુ નિડરતા નથી, પણ સમાજને એક સંદેશો કઈ રીતે આપવો કે ભાઈ ડોન્ટ શો કે તમારામાં હિંમત છે, કે તમે આક્રમક છો, કે તમે ઉદ્ધત છો એટલે તમારામાં નિડરતા છે. એટલે આ ત્રણેય છે ને, ઉદ્ધતાઈ છે, એગ્રેસિવપણું છે, એ કોઈ નિડરતાનો ગુણ નથી. નિડરતાનો ગુણ એટલે તો શું છે કે જે સત્વ છે, સત્વ, એ સત્વને સત્વ રૂપે સ્વીકારવું. તમે કોઈને બે શબ્દ સંભળાવી દીધા એ નિડરતા નથી. તમારી વાત સાચી છે, પણ સમાજ શું માને છે ખબર છે કે અહંકાર છે એ નિડરતા છે, શક્તિ છે એ નિડરતા નથી. જે આપ કહો છો ને કે શક્તિ છે, આંતરિક શક્તિ જે ખીલવી છે એ નિડરતા છે, પણ સમાજ શું માને છે ખબર છે કે અહંકારી છે એ વધારે નિડર છે. એટલે એકચ્યુઅલી શું છે કે સમાજના ઉપર અસર કોની છે? ધર્મગુરુઓની. હવે ધર્મગુરુઓ જ્યારે સ્વયં ભયમાં મૂકાણા હોય પોતા, એટલે એને આ શબ્દને રૂપકડો ન્યાય આપી દીધો કે ભાઈ મેં મારા દુશ્મનોને કે મેં મારી સામે બોલનારને ચૂપ કરી દીધા, એટલે આ મારી નિડરતા છે, પણ એ રોંગ છે. એ સમયે એની સત્વશીલતા એ હોવી જોઈએ કે જો એની ભૂલ હોય તો એનો જાહેરમાં સ્વીકાર કરવાની એની ક્ષમતા હોવી જોઈએ,
એની વાસ્તવિક નિડરતા છે, પણ એ સ્ટેજ સુધી પહોંચવું બોલવું બહુ સહેલું છે. આજના સંત સતીજીઓ જો આપણે વાત કરીએ, આપે જે પ્રશ્ન ઉપાડ્યો, આજના સંત સતીજીઓ પોતાની કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટે પંથ અને સંપ્રદાયને વધારતા જ જાય છે, બરાબર છે. તો જો મારા મા બાપમાં, સંત સતીજીઓ મારા મા બાપ છે, એનામાં જ જો નિડરતા અને નિર્ભયતા ન હોય તો સંતાન તરીકે હું શું શીખી શકું? એટલે એ જ પ્રશ્ન છે ને, જવાબ શું આવે એનું નિવારણ થાય. એનું કારણ છે ને કે વ્યક્તિ પુણ્યના ઉદયથી, જે માનો કે વિભાવ છે, એ પુણ્યના ઉદયના માધ્યમને ધર્મ સમજી અને ધર્મનો ફેલાવો કરે છે. એટલે થવાનું શું કે સમાજ માયકાંગલો બને છે, સમાજ કાયર બને છે. તો મહાવીરની અહિંસા કોઈ માયકાંગલી નથી. મહાવીરે તો ત્યાં સુધી કીધું કે એક સમય પરિસ્થિતિ કેવી કે એક હાર અને હાથી દેવના દીધેલા. હવે 1,71,00,000 ગામનો ધણી શ્રેણિક મહારાજા, બરાબર, એમને જે કાંઈ બધાને ભાગે પડતું દીકરાઓને આપ્યું, એમાં હાર અને હાથી, હલ અને વિહલ જેની પાસે પ્રાપ્તિ, 1,800 હાર અને હાથી. હવે એ જ્યારે નગરચર્યા કરવા નીકળે તો આખા નગરના લોકો એનું નિરીક્ષણ કરે, ચરુખામાંથી, વિન્ડોમાંથી. અને એનો રાજા કોણિક, જે મોટાભાઈ થાય, હવે એની પત્નીને ઈર્ષા, જેલેસી, કે આપણી પાસે આખું રાજ્ય છે, સામ્રાજ્ય છે, છતાં લોકો આપણી સામે જોતા નથી અને આ હારને હાથી જોવા નીકળે છે. એટલે એના પતિને કહે છે કે હારને હાથી રાજ્યમાં આવવા છે. એટલે મોટા ભાઈએ નાના ભાઈઓને વાત કરી. નાના ભાઈએ કીધું, ઓકે ભાઈ, તમે વડીલ છો, ભલે પિતાએ અમને ભાગમાં આપ્યું છે, પણ છતાંય તમે વડીલ છો તો એ ગૃહસ્થ ધર્મ છે કે મોટા ભાઈની આબરૂ એ અમારી આબરૂ, એટલે અમે તમને હાર હાથી આપી દઈ. પણ એની સામે જે કાંઈ 5 ગામ, 10 ગામ કે જે કાંઈ વ્યવહારિક હોય એ તમારે પાછું કરવું પડે. તો પેલો કે એ નહીં બને, ખાલી હાર અને હાથી આપી દો. તો આમને પોતાના નાના ચેડા રાજાને ફરિયાદ કરી કે નાનાજી હવે શું કરવું? તો કે ભાઈ આ તો અન્યાયની વાત છે, હાર હાથી આપવા એમાં ના નથી, પણ જ્યારે ભાગ પડ્યા ત્યારે તમારા ભાગમાં આવ્યા છે. તો એમને 9 મલ્લવી, 9 લિચ્છવી, 18 દેશના રાજાઓને બોલાવ્યા કે ભાઈ સમસ્યા આવી ઊભી થઈ છે અને મહાવીર સ્વામી બાજુમાં જ બિરાજમાન છે, પણ આ કરવું શું? તો બધા રાજાનો એક મત કે અન્યાય ન ચલાવાય. મહાવીરનો સિદ્ધાંત છે ન્યાયનો. તો કે શું? તો કે યુદ્ધ આવશે તો ભલે આવે, અમે તમારા પક્ષે લડવા તૈયાર છીએ. અને માત્ર હાર અને હાથી માટે 1,80,00,000 માણસો મરી ગયા. 1 કરોડ લોહીની નદીઓ. છેવટે હાર હાથી તો દેવ, કારણ કે દેવ સર્જિત હતું, કોઈના હાથમાં ન આવ્યું. કોણિક રાજા પાસે પૂર્વભવના દેવમિત્રની સહાય હતી, તો પણ કંઈ ન આવ્યું હાથમાં. ત્યારે પણ મહાવીર મૌન છે. મહાવીરે એમ નથી કીધું કે આ રોંગ છે, મૌન છે કે ભાઈ આ ન્યાયની વાત છે. જો હું એ સમયે એમ કહું કે ભાઈ હવે હું રાગદ્વેષ કરવા, હવે હાર હાથી તો નાશવન છે ને, પૂતગલ છે ને, છોડી દો, તો ધર્મ તત્વનું ફાઉન્ડેશન જ ચાલ્યું જાય. આ અહિંસા. પણ અત્યારે 5મો આરો, ઉતરતો કાળ, ડાઉન કાળ, એટલે જે સત્વ અને તત્વ છે એ પાવરફુલ બનવાની બદલે ડે ટુ ડે એનો પાવર ઘટતો જાય છે. સિવાય કે એની સામે કોઈ એ પ્રકારના શ્રાવકો, શ્રાવિકાઓ કે સાધુ કે કોઈ પણ જ્યારે સંપૂર્ણપણે નિર્ભીક બનશે, જેમ આપણી વાત છે કે ભાઈ નિડરતા અને નિર્ભયતા અને એ તત્વની પરોપણા કરશે, તો એ એક હશે, સામે લાખો હશે, પણ એ લાખોમાં ખળભળાટ થશે. પણ એ સત્વ સારી સમયે સમયે જાગે. એટલે જે તમારી વાત છે કે ભાઈ એગ્રેસિવ થવું
અથવા તો ખોટાને સાચું બનાવવું, ખોટી હિંમત દાખવવી, ખોટાને સાચું બનાવવી, ખોટી હિંમત, તો એ કોઈ નિડરતા નથી. ઇનફેક્ટ એનો એક પ્રયત્ન આ મા સ્વામીનાની પ્રેરણા દ્વારા મારા ગુરુદેવ નરેન્દ્ર મુનિ એકલ વિહારી હતા, આપ પણ એકલ વિહારી છો, અને મેં એનામાં જે નિડરતા અને નિર્ભયતા જોઈ હતી એ જગ જાહેર છે. અને એને કારણે જ આ એક પ્રયત્ન ચાલુ કરેલો છે કે સમાજને એક સાચો સંદેશો આપવો અને એ સંદેશો સંત મહાત્મા થ્રુ આપવો. પણ આપની વાત સાચી છે કે કેટલીક વાર સંત મહાત્માઓના જ્યારે જીવન જોઈએ છે ને ત્યારે એમની વાતચીત એક તરફની હોય છે અને એમનું જીવન છે ને પ્રાઇવેટ જીવન જ્યારે જોવા જઈએ ત્યારે એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયરેક્શનનું હોય છે. અનફોર્ચ્યુનેટ છે આ વસ્તુ આપણા સમાજ માટે. ઓકે, એટલે જ શ્રાવકો માટે કહેવામાં આવ્યું કે ઉચિત સ્થાન, ઉચિત શબ્દ વપરાણો. જેમ એક ઉચિત દાન કે ભાઈ અત્યારે દુષ્કાળ પડે તો કોઈ એમ કહેશે કે ભાઈ હું આમાં નથી માનતો, હું ધર્મમાં જ માનું છું, સામાયિક પ્રતિક્રમણ પૌષધ વર્ષિતપ. તો ભગવાને ત્યારે શ્રાવકને પણ રેડ સિગ્નલ બતાવ્યું કે ભાઈ અત્યારે તારા માટે ઉચિત આ છે કે દુષ્કાળમાં લોકો પીડાય છે તો એનું જીવન બચાવવું એ તારો અભિગમ હોવો જોઈએ. એમ ઉચિત શબ્દ. એમ શ્રાવકો પણ ધર્મની પ્રભાવના ક્યારે કરી શકે કે સજ્જનો, કોઈ પણ એક શ્રાવક આ તો પર્ટિક્યુલર શબ્દ, કે ઉચિત જે છે, યોગ્ય જે છે, એમનો સંદેશ જ્યારે સમાજ સુધી પહોંચાડે અને એ પણ કેવો કે જે પ્રભુની આજ્ઞાની અંદરનો હોય. વ્યક્તિગત જીવન ગમે તેવું હોય, પણ આજે ઘણીવાર શું થાય છે કે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિને સાચી સાબિત કરવા માટે એટલો બધો ફ્લો વધારી દે છે કે જે સમાજમાં ભૂષણ બનવાની બદલે એક વખત દૂષણ બની જાય. જેમ કોબાના આત્માનંદજી હતા, સોનેજી, અને ત્યાગી વૈરાગી, તો એક વખત મલાડની અંદર એમનો સત્સંગ હતો અને અમારે એક દીક્ષાનો પ્રસંગ હતો દસાસીમાળી નગરમાં. તો રાતનો સમય એમનો સત્સંગ, હવે સ્વાભાવિક છે જૈન સાધુની મર્યાદા એક કે ભાઈ વગર કારણ રાત્રે બહાર જાય નહીં, શરીરનું કોઈ કારણ હોય તો જુદી વાત. એટલે એમને કોઈ સમાચાર આપ્યા કે ભાઈ ધીરજ મુનિ મહારાજ સાહેબ અહીં બિરાજે છે, એટલે બાજુમાં જતા મંડપની. તો એ રાત્રે 9 વાગે સત્સંગ પછી મળવા આવ્યા. અને હવે આ જો અંતરંગ એનો ગુણ શું હોય, કારણ કે એ અલગ આપણે અલગ, પણ એ સમજે કે ભાઈ કોઈ પણ છે એ ત્યાગી છે, હવે સૌની સમજ પ્રમાણે ત્યાગનું પાલન કરે. તો એમની સાથે સત્સંગમાં એમના જે કાંઈ અનુયાયીઓ હતા એમને એક પ્રશ્ન છેડ્યો કે ભાઈ આપણે ત્યાં આશ્રમ ચાલે છે કોબામાં, ભોજનાલય ચાલે છે, સ્કૂલ ચાલે છે, આપણે બધા આઈ કેમ્પ, મેડિકલ કેમ્પ બધું ચાલે છે, તો આ ઉચિત છે? એમ એને પૂછ્યું. ત્યારે એમને એટલું જ કીધું કે ભાઈ આ પુણ્યના કાર્ય છે, પણ તમે સામાજિક પ્રાણી છો, સંસારી પ્રાણી, એટલે સમાજના ધોરણે આ પણ જરૂરી છે, પણ એ તમારું લક્ષ્ય ન હોવું જોઈએ. એટલે જો આવી જ્ઞાનની પરાકાષ્ઠા, પોતે પોતાના વચનથી બધું જ કરાવી શકે છે, ઉદ્ઘાટન કરવા, દીપરાગ્ન કે જે કંઈ વ્યવહાર, પણ છતાંય કે મારી અંતરંગ સમજ છે કે પુણ્ય પાવમ દોવી નિરાશવે, કે છેલ્લે મારે નચિંત સ્થાન જે પ્રાપ્ત કરવું છે એમાં પુણ્ય પણ નહીં પાપ પણ નહીં, બેથી ઉપરત માત્ર આત્મશુદ્ધિ, પણ એ આગળના સ્ટેજની. પણ એ મારે કહેવું પડશે કે એની નિર્ભીકતા અને નિડરતા કહેવાય, કે પ્રવૃત્તિ હોવા છતાં એનું હૃદય આત્મા નિવૃત્તિના લક્ષ્ય સાથે આગળ છે. હવે જો વ્યક્તિ પ્રવૃત્તિને જ મુખ્ય બનાવશે તો એ તો પરભાવ છે. જેમ આપણે કહી ગયા મા સ્વામીએ બે જ વાત કરી કે ભાઈ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. હવે જો તમે ઉપર નહીં જાઓ તો નીચે અર્ધ ધ્યાનમાં આવી જશો, તો તમારે નીચે તો જવાનું નથી. એ જ કહેતા હતા કે જીવનમાં શરૂઆત થાય છે અસંતોષથી, એટલે અર્ધ ધ્યાન થયું, અને એમાંથી આપણે જે શબ્દ વાપરેલો થોડી વાર પહેલા, સંઘર્ષ શરૂ થવા માંડે છે, એટલે તમે રૌદ્ર ધ્યાનમાં આવી ગયા.
તો કે જો આ બે થી બચવું હોય તો કે આ બધું ધ્યાન ને બધું ભૂલી જા, પણ આ ચાર શબ્દ યાદ રાખજે. ઓકે, એક પ્રશ્ન આવે છે કે જે આપ ક્યારથી વાત કરી રહ્યા છો કે જે જૈન ધર્મમાં પણ આવે છે કે ગુણસ્થાનકોમાં આપ આગળ વધો એમ એમ તમારી જ્ઞાનની પરાકાષ્ઠાની તમને જાણ થાય, ગુણસ્થાનક પાંચમે જાઓ છઠ્ઠે જાઓ જેમ જેમ આગળ વધો એમ, જેમ જેમ જીવનમાં શુદ્ધિ થતી જાય એમ એમ આપણો ડર અને ભય ઘટતો જાય, પણ કન્વર્સલી ઊંધી રીતે જોઈએ તો ડર અને ભય ઘટતો જાય છે એ કેવી રીતે ખબર પડે? આપણે ઊંધી રીતે જોઈએ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જીવન શુદ્ધિ થાય છે તો આપણને કદાચ ખ્યાલ આવે છે સીધે સીધો કે ભાઈ આ વ્યક્તિ છે ને ઓછું ખોટું બોલે છે, આ વ્યક્તિના જીવનમાં શુદ્ધિ થતી જાય છે. પણ કોઈ પણ વ્યક્તિને પોતાના માટે કે બીજાના માટે નક્કી કરવું હોય કે આના જીવનમાં ડર અને ભય ઘટતો જાય છે તો એ કેવી રીતે ખબર પડે? એટલે એમાં શું છે કે જ્ઞાન છે ને એની પરાકાષ્ઠા ઈ ગુણસ્થાન છે જ્ઞાનની, કે ભાઈ તમારી જ્ઞાનની વૃદ્ધિ થાય. એટલે જ્ઞાન એટલે શું? તમારા ભાવની શુદ્ધિ, જ્ઞાન વડે બીજું કંઈ નથી. હવે જેમ કે ભાઈ તમે જમવા બેઠા, હવે તમારું જ્ઞાન છે તો તમે તમારા પ્રિય પદાર્થો છે થાળીમાં, તમને આસક્તિ નથી, પણ ભોગવટો કરો છો, શ્રીખંડ ખાવ છો, પૂરી ખાવ છો, કચોરી ખાવ છો, ચટણી લ્યો છો, કારણ કે તમે સમજો છો કે શરીરમાં જે વસ્તુ જાય એના પાચન માટે એ ચટણી પણ જોશે, સંભારો પણ જોશે, એની સાથે શાક પણ જોશે, તો એના પાચન માટે. હવે કોઈ ત્યાગી છે એ એમ કહેશે કે મારે ખાલી પૂરી જ ખાવી છે, તો ભગવાનને કોઈ પ્રશ્ન નથી ધર્મ સાથે, પણ પહેલાં આ રીતે ભોગવટો કરે કે બધી વસ્તુનો, પણ બંનેનો ઉદાસીન ભાવ છે અંદર. હવે જેમ જ્ઞાનની વૃદ્ધિ થઈ એટલે તમારી ગુણસ્થાનમાં ક્રમિક વિકાસ, કારણ કે જૈન દર્શન છે ક્રમિક વિકાસને માને છે, સ્ટેપ બાય સ્ટેપ. હવે પ્રશ્ન રહ્યો નિર્ભયતા અથવા નિડરતા, તો આજે ભાઈ તમે બધી રીતે ચોખ્ખો વ્યવહાર કરો છો સારામાં સારી રીતે, પણ પૂર્વભવનું કોઈ તમારું કર્મ છે કે જેને તમારા ઉપર લાંછન લગાડ્યું, તમારા ઉપર આડ ચડાયું, તમારા ઉપર આરોપ મૂક્યો, એક્ઝામ્પલ, અથવા તમારા વ્યવહારમાં જે તમારો વ્યવસાય છે એમાં તમારી સાથે કોઈ ચીટિંગ કર્યું, અથવા તમને લોસ ગયો, કે એનીવે કોઈ પણ એમાં પ્રોબ્લેમ ઊભો થયો, હવે એ વખતે સામેવાળા વ્યક્તિ સાથે તમારો 25 વર્ષનો સંબંધ છે, એ પણ માતબર વ્યક્તિ છે, જોરાવર છે, બીજી રીતે આપણને ગભરાવી શકે એવું પણ એની પાસે તત્વ છે, પણ તમને ખબર હોય કે હું સ્ટેટવે છું, મેં એનું બગાડ્યું નથી, એને મારું બગાડ્યું છે, અને તમને કોઈ પ્રશ્ન કર્યો કે અજય ભાઈ અમે આવું સાંભળ્યું છે તો આમાં સાચું શું, તો એ વખતે તમારી નિડરતા અને નિર્ભયતા, પણ એ કેવી રીતે તમે રજૂઆત કરો કે દ્વેષ બુદ્ધિ વગર, કે ભાઈ એના પ્રત્યે કોઈ તિરસ્કાર નહીં, ભલે એને 25 કરોડનું ચીટિંગ કર્યું છે, પણ તમે કહી શકો કે આ ચોખ્ખો વહીવટ હતો, એમાં આ સમય એમને આમ કર્યું, ભગવાન એનું પણ ભલું કરે. પણ હવે એના પછીનું એક સ્ટેપ કે તમને 10 લોકો, જેમ કે ધર્મગુરુ હશે તો એમ કહેશે અજયભાઈ જવા દો ને, હવ ના કર્યા હવ ભોગવે, એક 10-15 તમારા સહધ્યાયી એમ કહેશે અજયભાઈ એમ કેમ ચાલે, એમ કહીશું તમે છોડી દો તો પછી કાલ સવારે દુનિયાને આનો સંદેશ શું મળશે, તમારે આમાં કેસ કરવો જોઈએ, તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ. તો ત્યારે ધર્મ શું કહે છે કે 2 સ્ટેપ તમારા સાચા છે. જો તમારી પરાકાષ્ઠા અનાશક્તિ યોગની આવી ગઈ હોય કે મારે કોઈ પર્યાયનું પરિભ્રમણ કરવું નથી, હવે હું આ બધું કરીશ તો એટલો મારો સાધનાનો સમય માઇનસ થશે, ભલે કરવાનું વકીલે છે એડવોકેટ, પણ મારે સિગ્નેચર કરવા જવું અથવા તો શું બન્યું, ના મગજ ઉપર ભાર તો રહે જ ને, એનો રિવ્યૂ લેવો, અને પ્લસ પેપરમાં આવ્યું, બહારથી આવ્યું તો મગજ ઉપર ભાર, તો મારે એ પોઝિશન કેળવવાની છે કે એકચ્યુઅલી મારી પરિગ્રહની આસક્તિ છૂટી છે કે નહીં, એ મારે જોવાનું છે. કે ભાઈ લેટ ગો, શુભ ભાવ રાખો. હવે એવું બને એ શુભ ભાવને કારણે કદાચિત સામેવાળાના વિચારોનું પરિવર્તન આવે,
અને એ એક દિવસ પગે પડીને એમ કહેશે, હજુભાઈ બનવા કાળે બની ગયું, આ મારો વાંક નહોતો, મારા દીકરાએ મને ચડાવ્યું, કેની વે, પણ મારે તમારો પૈ પૈનો હિસાબ આપી દેવો છે. આ એક પોઈન્ટ. સેકન્ડ સ્ટેપ વકીલ, કે ભાઈ તમને એવું લાગ્યું કે બીજા કોઈ વકીલને રોકી શકે એમ નથી, તો મારી કેપેસિટી છે, તો મારે એક વખત આ વસ્તુને રસ્તા ઉપર તો લાવવી છે, ચડાવવી છે. તો ભગવાન મૌન છે કે ભાઈ તમે એ પણ કરી શકો ન્યાય, પણ તમને પહેલાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે તમે 100% સાચા છો, રાઈટ છો, પછી કરો. હવે એ વખતે શું છે કે તમારી જ્ઞાનની પરાકાષ્ઠા તમારી કઈ ટાઈપની છે એનો આધાર તમારું જ્ઞાન છે. હવે એ વખતે તમે સમજો કે હું નિર્ભીક ને નિડર છું, મારે કોઈ પ્રશ્ન નથી. વકીલ કરશે એટલે પેપરમાં આવશે, સમાજમાં જાહેર થશે, ચાર લોકો તમને પૂછે તમારે કેવું પડે છે સત્ય હોય, તો તમે સમજો કે હું સ્ટેબલ છું. એટલે તમે કઈ કક્ષામાં જ્ઞાન યોગમાં પહોંચ્યા છો? સંસારી માટે એક સામાન્ય અહિંસા વ્રત કેવું બતાવ્યું કે ભાઈ નિર અપરાધી, તમે રોડ ઉપર જાઓ છો, કૂતરું તમારી પાછળ છે, તો ભગવાન કે તમારે કંઈ કરવાનું નથી, પણ કૂતરું કયડું અને તમે લાકડી મારી તો તમારા વ્રતનો ભંગ નથી, સેલ્ફ ડિફેન્સ, એને તમારો અપરાધ કર્યો, સેલ્ફ ડિફેન્સ. મચ્છર અહીંયા બેઠો અને તમને કયડો, પણ તમારી સહનશીલતા ખૂટી ગઈ અને તમે હાથની થપાટ મારી મચ્છર મરી ગયો, તો તમારા વ્રતનો ભંગ નથી. તો સાધુની કક્ષા એની ઉપરની બતાવી કે ભાઈ મચ્છર બેસે તો એને થપાટ મારવાની નથી, એને સહન કરવાનું. ન થઈ શકે પોતાનું ઉપકરણ જે ગુચ્છો છે એ ગુચ્છાથી ઉડાડી શકે, પણ એ સમયે સાધુને જ્ઞાન હોવું જોઈએ કે હજી આટલી મારી શરીરની આસક્તિ છે જે મારે આગળ જતાં દૂર કરવાની, કે આ મચ્છર લોહી પીવે તો પણ મારે ચલિત, કારણ કે મારે તો ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાન પહોંચવાનું, તો ન્યા તો ગમે એ બે હોય તો મારે ઉડાડવાના નથી, કારણ કે મને ખબર જ નથી મચ્છર છે, પણ મારી કેપેસિટી. એટલે ભગવાને બે માર્ગ બતાવ્યા કે જો ગોચરી લાવ્યા, હવે ગોચરી ઘટી, 20 રોટલી લાવ્યા અને 25ની જરૂર છે, તો 10 સાધુઓ છે, તો ભગવાને કીધું કે જોઈ લો ભાઈ સાંજ સુધી સમય પસાર થઈ શકે એમ છે, તો કે નહીં ભાઈ એમને તો પૂરું નહીં મળે તો એને સાતા નહીં, તો કે પાછા જાઓ અને થઈ શકે એમ હોય તો નિગ્રહ કરો. એટલે પરમાત્માનું આખું કેવું છે કે જે તમારી સાધના છે એ અંતરંગ સાધનાની સાથે સંબંધ છે. હવે તમે લેવા જશો તો બે બહેનો એમ પણ કહેશે કે જો સંત પાછા નીકળ્યા, સંતને થોડુંક ઓછું આવે ચાલતું નથી, એવો શબ્દ તમારે સહન કરવા પડશે. તો ભગવાન કહે ભાઈ તારી પરીક્ષા શું છે કે સામેવાળાને સાતા પહોંચાડવી, તારા શરીર માટે નહીં. હવે જેમ કે દૂધ આવ્યું, ખાંડ નથી, સામેનો સાધક કહે છે મારે ભાઈ ખાંડ વિના હોય મને વાયુ થાય, તો ભગવાને કીધું ખાંડ લેવા જવાનું. હવે લેવા જશું એટલે કોઈ એમ કહેશે કે સાધુને ખાંડ વિના ચાલે છે, એક દુનિયા મોડું દૂધ પી એ તો શું વાંધો, તો એ વખતે એને નિડરતા ને નિર્ભીકતા હોય કે સામેનાને સાતા પહોંચાડવા માટે હું આવ્યો છું, મારે પોતાની જરૂર નથી. અને જો એ ભયભીત બની જાય કે જઈશ તો મને લોકો શું કહેશે, તો પહેલાંને અસાતા થશે. એટલે તમારી કક્ષા ઉપર નિર્ભયતા અને નિડરતાનો આધાર છે. હવે માનો કે અત્યારે તમે જે કંઈ સંપત્તિનો સદવ્યય કરો છો અને હરેશભાઈ વોરા એમના માધ્યમથી જે કાંઈ એમની ચોકસાઈ કરે, ભાઈ આવે એની ઇન્કવાયરી કરે, પૂછપરછ કરે કે ભાઈ ચોક્કસ છે, કારણ કે એના ઉપર પણ એક જવાબદારી છે કે ભાઈ જે મને સંપત્તિ આપે છે તો એનો સદવ્યય કેમ થાય, તો બે વ્યક્તિ એવા પણ નીકળશે કે અજયભાઈ કરોડો રૂપિયા વાપરે છે, તમને 50,000 દેવું હું વાંધો છે, તમારે હું ચોકસાઈ કરવાની જરૂર છે, હવે એમાં કદાચ તમે ફી લઈ ગયા હોય ને બીજે કામમાં લીધી તો અમારે જરૂર હતી, તો ત્યારે એમનો નિર્ણય શું છે
કે મારે પ્રોટોકોલમાં ચાલવાનું છે, મને જે ગાઈડલાઈન બતાવી છે કે આ સબ્જેક્ટમાં આ સબ્જેક્ટમાં. હવે કોઈ સાધુ સાધ્વી એમ કહેશે કે ભાઈ તમારે ધર્મકરણી કરાવવી જોઈએ, તો બીજે ક્યાંક જશો તો એમ કહેશે કે તમારે આમ કરાવવું જોઈએ, કોઈ કહેશે તમારે સમૂહ લગ્ન કરાવવા જોઈએ, કોઈ કહેશે કે આમ કર. ભાઈ જગતના દરેક ક્ષેત્ર છે, તમને જે યોગ્ય લાગ્યું કે ભાઈ મારે અત્યારે આમાં કરવાનું છે અને મને યોગ્ય લાગે છે એ રીતે તમે કરતા લોકોને ગાઈડન્સ આપ્યું તો તમે તમારી રીતે સાચા છો. હવે તમને જેણે પણ કીધું, તમારી સામે જેણે રજૂઆત કરી, ત્યારે તમારી નિર્ભકતા અને નિડરતા હોય તો તમે સહજ ભાવે કહેશો કે ભાઈ અત્યારે આટલું મને ઉચિત લાગે છે, આટલું મને ઉચિત લાગે છે એટલે હું કરું છું, ધેટ્સ ઓલ, ફિનિશ. તો એ તમે કઈ ક્યારે શકશો કે નિર્ભયતા ને નિડરતા હશે તો. ત્યારે ઘણા એવા હશે દાનવીરો કે કોઈ કંઈક સજેશન કર્યું અને એને એમ થાય બદનામ થઈ જશું, એટલે કે કાલથી એ ચાલુ કરો પરમદીથી. હવે એનો એક્સપિરિયન્સ તો છે નહીં કે આ કરવા જેવું છે કે નહીં, પછી વળી પાછું એનું વિપરીત પરિણામ આવ્યું અને વળી એને આ ન કર્યું હોત તો. એટલે એ સમયે સ્ટેબલ રહેવું ને એ પણ નિર્ભયતા અને નિડરતા છે સામાજિક, કે એ વખતે તમારે નિડર તો રહેવું જ પડે. કારણ કે તમારી સામે તો ભાઈ જો કોઈ પણ હશે એની પાસે ગમે એ પ્રપોઝર આવીને ઊભી રહેવાની, તો તમે સાંભળી લો કે ભાઈ અત્યારે મને જે ઠીક લાગ્યું કર્યું. થેન્ક યુ વેરી મચ. ખરેખર આ વાર્તાલાપ અને આ સંવાદને સાંભળીને સમાજને તો ફાયદો થશે જ, પરંતુ હું માનું છું કે મને પર્સનલ લેવલ પર મારા વિચારોમાં જે ક્રિસ્ટલાઇઝન આવેલું છે, મને એમ લાગે છે કે હું જે રસ્તા પર જઈ રહ્યો છું એ રસ્તા પર ચાલવામાં આપે મનોબળ વધારે મારું સ્ટ્રોંગ બનાવેલું છે. થેન્ક યુ વેરી મચ, આપનો ખૂબ ખૂબ આભાર. બસ તમારી જે સરસ ભાવના છે અને જેને કહ્યું ને કે અલખના અણગાર, એવા નિડર વક્તા જેને આચાર્ય પદની કક્ષા અને એનો નિર્વાહ, એટલે કે જે જેમની જવાબદારી પરિવારનો નિર્વાહ કર્યો સાધુ સંતોનો, અને મુંબઈ જેવા ક્ષેત્રને વાસ્તવિક ધર્મ તરફ, માત્ર ધાર્મિકતા તરફ નહીં પણ શુદ્ધ ધર્મ તરફ જેમણે વર્ષો સુધી ઉપદેશ આપ્યો, અને એવા ગુરુતત્વને તમે જે આત્મસાત કર્યું, હવે જો એમની પણ એક ડ્યુટી આવી કે ભાઈ હું તો આજે છું ને કાલે નથી, તો એમને જે મા સ્વામીનો વારસો આપ્યો કે ભાઈ તમારે અજયભાઈ હવે પછી મા સ્વામી પાસેથી એમના સાનિધ્યે એમની નિષ્ઠાથી આ તત્વમાં આગળ વધવાનું છે, અને એને તમે સ્વીકારી અને જે એ ગતિ તરફ, હવે એક તરફ તમારા વર્ષો જૂના ગુરુદેવ અને ત્યાર પછી સાવ નવું પાત્ર મા સ્વામી, એટલે કે જે તમારી લાઈફમાં પહેલેથી, પણ એ બંનેનો સમન્વય કરી અને તમે જે નેચરલ જીવન આપણે કહેવાય વાસ્તવિક જીવન, કે એમની માત્ર સાધુ નહીં પણ એમની સાધુતા, એ સાધુતાને તમે જે ભાવથી નિહાળી અને એમને તમને જે ભાવથી નિહાળ્યા, અને અમારી શાસ્ત્રીય ભાષામાં કહી કે જેને તમારામાં શક્તિપાત, કે તમારી આધ્યાત્મિક ઉર્જા કેમ વધે, માત્ર બાહ્ય દ્રવ્ય રીધિ નહીં પણ તમારી નેચરલ આધ્યાત્મિક ઉર્જા, અને ડે ટુ ડે એમાં તમે સ્વયં પ્રકાશિત અપો દીવો ભવ, કે તમે જ તમારા દીપક બનો, એ ઉર્જા કેમ વધે એ તમે પામી શક્યા, એના ઉપર તમારો પુરુષાર્થ ચાલુ છે. સમાજને માટે જે કંઈ આપણે કરી રહ્યા છીએ અને જે કરતા રહેશો એ પણ એક અલગ વસ્તુ છે, પણ સાથે તમારું આધ્યાત્મિક છે ઘડતર અને એનો જે તમારી પ્રગતિ છે ને, એ ખરેખર બહુ અભિવંદનીય છે, સાધુવાદને પાત્ર છે. અને અમે ઈચ્છીએ છીએ કે પૂર્વના જે શ્રાવકોના અમે વર્ણન સાંભળતા, એટલે શ્રાવકો એટલે સદગ્રસ્ત જેઠાલાલ પ્રાગજી રૂપાણી કેવા જામ નામાંકિત વ્યક્તિઓ, ત્યારે અમને એમ થતું કે કઈ રીતે થઈ શકતું હશે ગૃહસ્થ જીવનમાં કે ચારિત્રનું ઘડતર, નિર્ભયતા, નિડરતા,
પણ એ ત્યારે તો અમારું મગજ એ કામ ન કરતું, કારણ કે સામે પ્રેક્ટિકલ નહોતું. પણ જેમ જેમ તમારા જેવા સદગ્રસ્તો સાધુ સાધ્વીના પરિચયમાં આવે છે તો એને પણ ખ્યાલ આવે છે કે આપણે જે વર્ણનો સાંભળ્યા છે, વાંચ્યા છે, એવું આપણને વર્તમાને જોવા પણ મળે છે. તો બસ આ ધારામાં તમે તમારો જે દ્રવ્ય અને ભાવ એ બંને છે પ્રગતિ તરફનું લક્ષ્ય છે. અને પ્રેરણા દ્વિમાસિક જે સ્વદ્રવ્ય, જેમ આપણે ત્યાં એક જૈન દર્શનમાં છે કે ભાઈ કોઈ સ્વદ્રવ્યથી ઉપાશ્રયનું નિર્માણ કર્યું, કોઈ ધર્મશાળાનું નિર્માણ, કોઈ કુવાનું નિર્માણ, એવા અન્ય અનેક કોઈ દીક્ષાનું ભાઈ નિર્માણ કે સ્વદ્રવ્યથી, એમ તમે સ્વદ્રવ્યથી આ પ્રેરણા જેવા દ્વિમાસિકનું આખું એક સમાજને મોટિવેશન કે ભાઈ કેવું પત્ર હોય એની અંદર તમામના વિચારો કે ભાઈ માત્ર જૈનો એટલે કોઈની મોનોપોલી નહીં પણ તમામને ન્યાય મળે અને એમાંથી તત્વ મળે, કારણ કે જૈન દર્શન છે અનેકાંતવાદ છે, સ્યાદવાદ, તો એવો સમન્વય કરી એ પણ એક નિર્ભયતા અને નિડરતાનો ગુણ છે. કારણ કે અત્યારે અખબાર ચલાવવું કે મેગેઝીન એ ચોથી જાગીર કહેવાય, કે ભલભલાને ઊંચે પણ ચડાવી શકે અને ભલભલાને નીચે પણ ધરબી શકે એવી એ કલમની તાકાત છે. તો એના માધ્યમથી દરેક ધર્મના વિચારો અને એનું તત્વ જાણવા મળે એવો જે તમારો પ્રયાસ છે એ પણ એક દાદ માગેલી એવો છે. કારણ કે ઘણાને ઘણું બધું હોવા છતાં પણ એ પ્રગટ નથી કરી શકતા, કારણ કે એ બંધનથી બંધાયેલા હોય છે. ત્યારે તમે માત્ર આપણી પોતાની પ્રસિદ્ધિને છોડી અને તમામ ધર્મને ન્યાય આપી અને જે આ એક શરૂઆત કરી છે ડિજિટલના માધ્યમથી, પુસ્તકના માધ્યમથી, એ પ્રયાસની પણ જૈન સમાજ નોંધ લઈ રહેલ છે. ભલે હજી આપણો થોડો સમય થયો છે જેટલા સમયથી પ્રકાશિત, પણ છતાં અમે ઘણા પાસેથી સાંભળીએ છીએ કે જૈન સમાજ એની નોંધ લઈ રહેલ છે. તો એ પણ એક અભિગમ બહુ સારામાં સારો છે. અને આવી રીતે ધીમે ધીમે તમારી પરંપરામાં, જેમ સાધુ સાધ્વીઓને શિષ્ય પરંપરા હોય, શ્રાવક પરંપરા, એમ તમારા સદગ્રહસ્થોની પરંપરામાં પણ તમારી સાથે બીજા લોકો જોડાય એવું પણ અમે ઈચ્છીએ છીએ કે જેનાથી આ આપણી શૃંખલા હંમેશા ચાલુ રહે અને સમાજને શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય. થેન્ક યુ, આભાર, વંદન.